આ સીતાનો ત્યાગ એક વ્યક્તિથી નહીં પણ આનંદ રામાયણ એવું કહે છે, આનંદ રામાયણ એવું કહે કે સીતાજીએ જયારે લંકાથી પાછા આવ્યા ત્યારે એની સહેલી હતી અનુબાલા, અનુબાલાએ કહ્યું સીતાજી મેં તો રામ વિશે બહુ સાંભળ્યું છે અને એમ રાવણ વિશે પણ સાંભળ્યું છે. રાવણ એવું કહે છે કે 10-9 ગ્રહોને ઢોલી ઉપર બાંધી રાખે, એ પોતાનો હાથ પીંજે કાઢી એનો હાથો બનાવીને વગાડે, મસ્તકોથી હોમ કરે, કૈલાસ પર્વતને ભૂજાવી દે. રાવણ કેવો લાગતો, 10 માથાવાળો હતો. સીતાજીએ કહ્યું સાચું કહું, મેં રાવણનું મુખ જોયું નથી, મેં તો એના ચરણ સામે બેસી ગઈ છું. એટલે તમે વર્ણન કરો એના ચરણ કેવા હતા, એ આવતો પૃથ્વી તેવી ભૂજવા લાગતી, વૃક્ષો તેવું કંપન કરવા લાગતા, એ વર્ણન કરો, હું ચિત્ર બનાવી દઉં. ચિત્ર લેખાની જેમ હોશિયાર હતા, આ તું ચિત્ર બનાવ્યું નહીં. ત્યારે સીતાજીએ જોયું ને ત્યારે સીતાજી ગર્ભવતી હતા અને ગર્ભવતી હતા એટલે ગર્ભ ઉપર ગર્ભના સંસ્કારો પડી ગયા, ડરી ગયા બંને અનુબાલા સીતાજી. આ વાત વશિષ્ઠ અને રામજીને ખબર પડી ત્યારે કહ્યું કે હવે બાળક છે એ પેટની અંદર બાળક છે, ભવિષ્યનો રાજા છે અને રાજા જો ગર્ભ હોય તો પ્રજાનું શું થાય. આપણી પ્રજા માટે આપણે આપણા બાળકને તેજસ્વી બનાવવો છે, ડરના સંસ્કારો દૂર કરવાથી શું કરવું જોઈએ કે એવા નૈસર્ગિક વાતાવરણનો ઉછેર થાય જ્યાં મંત્ર બોલાતા હોય, જ્યાં ઋષિઓના આશ્રમ હોય અને જ્યાં સિંહોની ચાળો સંભળાતી હોય, વેદ ઘોષ સંભળાતા હોય, ત્યાં બાળકનો ઉછેર થાય તો એ નિર્ભીક બની શકે અને ડરના સંસ્કારો દૂર થાય. એ સીતાજીએ રામજીએ અને વશિષ્ઠજીએ સ્વીકાર કર્યો કે ભલે વિશ્વામિત્રના આશ્રમમાં જાય. રામજીને કહ્યું કે કાલ સવારે કોઈ કહેશે કે ધોબીના કેવા ઉપર રામે કાઢી નાખ્યો. રામે કહ્યું કે મને કાળી કેવી લાગવી હોય તો ભલે લાગે, પણ આ રાજ્ય છે ને એ રાજ્યની પ્રજા નબળી પડવી જોઈએ નહીં, આનો રાજા નબળો પડવાનો જોઈએ. જેને રાજ્યની ચિંતા કરીને એટલે આખું રાષ્ટ્ર આજે રામની ચિંતા કરે છે એટલે ગર્ભના સંસ્કારો પડી જાય છે. એટલે ગર્ભના સંસ્કારો માટે મને ભગવાન સ્વામિનારાયણ ભગવાન યાદ આવે. સહજાનંદ સ્વામીએ એના શિષ્ય મુક્તાનંદ સ્વામીજીને કહ્યું કે એક દિવસ એ પ્રાર્થના કરતા ને આ મુક્તાનંદ સ્વામી એટલે રામાનંદી સાધુનું દૂધ, રામાનંદી સાધુનું દૂધ. એટલે એક દિવસ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને કહ્યું ના આપણા અમરાપુરના જેતપુર પાસે જેની માયને આખી રામચરિત માનસ કંઠસ્થ હતી અને રોટલી રોટલા કોઈને રોટલો જમા પણ રામચરિત માણસ ચોંટાયો બોલે એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું મુક્તાનંદ તમારે મારી પૂજા નહીં કરવી, તમારે પોતાના રામને રાખવા. મુક્તાનંદજીએ આખું જીવન રામની જ પૂજા કરી. કહ્યું કે તમારી માએ જેની ઉપાસના કરી હોય ને એ તમારા બ્લડમાં હોય, જે તમારી માતા કરે એ જ તમે એ ઉપાસના કરો ને તમને વધારે પડે. એટલે અહીંયા બધી રીતના ગર્ભના સંસ્કારોની વાત કરી કે આવો આવો થાય પણ છેલ્લે બ્રાહ્મણે એક વસ્તુ કીધી કે આ બ્રાહ્મણનો શ્રાપના કારણે એને મૃત્યુ થશે, તક્ષક નામનો નાગ આનું કરું છે. એટલે ત્યારે યુધિષ્ઠિર જોવા મળી ગયા કે આ તો અમારા માટે મુશ્કેલી કહેવાય, અમે આ જીવન બ્રાહ્મણોની પૂજા કરી છે અને અમારા કુટુંબમાં કોઈ એવો પાક્યો કે બ્રાહ્મણનો દ્રોહ કરે. અને ત્યારે ખૂબ દુઃખ થયું છે પણ એને કહ્યું મુક્ત સંગા પદમ હરે, પણ આ મુક્ત સંઘ રીતે ભગવાનના ચરણમાં છેલ્લે એને સદગુરુ એવા મળશે એના કારણે ભગવાનના ચરણને પ્રાપ્ત થશે. આ તરફ તીર્થયાત્રામાં વિદુરજી તીર્થયાત્રાથી આવ્યા છે અને ગાંધારીને ધૃતરાષ્ટ્રને આવીને કહ્યું છે કે તમે કેના ઘરે બેઠા છો, જેને તમારા દીકરાઓને માર્યો ક્યાં રોટલાઓ તોડો છો, ક્યાં જમવાનું? એટલે આ એ મારા પુત્રો છે ને કે તમને ઓલું યાદ નથી મામતા પાંડવાસ ચૈવ, ત્યારે તમારા અને મારા એ તમે વિભાગ કર્યો હતો, અત્યારે તમે એનું જ ભોજન કરો છો? સાચા સંત મળે ને વિધિ જેવા, ત્યારે કહ્યું ત્યારે ભજનમાં રૂચિ રાખો ભોજનમાં નહીં. અને ભોજન છોડી અને ભજન માટે અહીંયા સપ્ત સ્રોતા એવો ભાગવતજીમાં શબ્દ વાપરો છે, સપ્ત સરોવર એટલે હરિદ્વારનો કિનારો ત્યાં કચ્છી આશ્રમ છે અને ત્યાં પણ નીકળી ગયા. યુધિષ્ઠિરનો રોજનો નિયમ રોજ પગે લાગવા માટે આવે, 5 દિવસથી જોયા નહીં ગાંધારીને અને ધૃતરાષ્ટ્રને. પૂછ્યું કે ક્યાં ગયા છે? નારદજીએ કહ્યું કે ભાઈ એ તો કોઈ સંત વિદુર લઈ ગયા, એ તો ભજન કરે અને ભોજનમાં એને રૂચિ નથી. આજથી 5 દિવસ પછી વિદુર તીર્થયાત્રામાં રહેતા રહેશે અને ત્યાં દાવાનળ લાગશે જંગલમાં હરિદ્વારના, એ દાવાનળમાં આ ધૃતરાષ્ટ્ર બળી જશે, એની પાછળ આ સતી થશે, એટલે તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. અને હે યુધિષ્ઠિર નારદજી બોલ્યા, આપકા ભી રહેને કા સમય નહીં હૈ, સમય બહુ ખરાબ આવે છે, સત્ય નિષ્ઠ માણસોએ ખરાબ સમય આવે ત્યારે બધું છોડી દેવું જોઈએ અને
આ મહાપુરુષો હોય એ પણ સમજી જતા હોય. રામદેવ ત્રીજી થી લઈને જે પણ હોય એનો સમય આવે એટલે એ ધરતીમાં સમાહિત થઈ જાય. હમણાં નો બનાવ 1967 માં રણછોડદાસ બાપુ. આજે પણ તમે જાઓ તો આજી ડેમના કિનારે 1920 માં આવ્યા રાજજીભાઈ પટેલે ત્યાં આશ્રમ બનાવી દીધો છે જેને સદગુરુ સદન કુવાર વાગોરી પર છે. અને બાપુને કોઈ પૂછતા રણછોડદાસ બાપુને, બાપુ આપની ઉમર કેટલી છે? તો એક બોલતા 55 સાલ. કોઈ કે બાપુ એમ ન હોય તો કે આગે ડો લગા દીજીએ એટલા વર્ષ જીવા. અને જયારે છેલ્લે 1967 માં જતા હતા ને ત્યારે મફતલાલ અરવિંદલાલ મફતલાલ ને સુશીલા જેમ ભેગા કરતા હતા તો બાપુ તમે ન જાઓ, બાપુ તમે ન જાઓ. ત્યારે કહ્યું અબ મેરે રહેને કા સમય નહીં. અને મહાપુરુષો છોડી જ ગયે. એમ આ અર્જુન ગયા છે પણ યુધિષ્ઠિર ને અપશુકનો થાય છે. 6-6 મહિનાથી ગયા છે. ગાયો રડવા માંડી છે, દિશાઓ ધૂંધળી થવા માંડી છે, શિયાળિયાઓ સૂર્યની સામે જોઈને રડવા માંડ્યા છે. ચીબરી ભુવર કાગડા એ કઠોર શબ્દ બોલવા માંડી ગયા છે. સૂર્ય અને ચંદ્રની બાજુમાં કુંડાળાઓ દેખાવા માંડ્યા છે. આ બધા અપશુકનો છે. એ સમય અર્જુન આવ્યા છે. ત્યારે અર્જુનને રડતા જોયા ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે કશ્ચિદ આનર્થપુર્યામ નહા સજના સુતમાશતે મધુ ભોજ દશાહ આરહ સાતવત અંધક ઋષિ. આ બધા યાદવ વંશીઓ શું કરે છે? મારા કૃષ્ણ શું કરે છે? ને એ સમય કહ્યું કે કૃષ્ણ તો આપણે બધાને છોડીને જતા ગયા છે. અને હવે જો કૃષ્ણ ન હોય તો આપણે શું રહેવું? 37 વર્ષના પરિચિત રાજ્ય તિલક કરી દીધું અને સ્વર્ગારોહણી કરે બધા જતા રહ્યા. સ્વર્ગારોહણીમાં એક પછી એક બધાના શરીરો પડી ગયા અને યુધિષ્ઠિર એક સ્વર્ગમાં સાક્ષાત ગયા. એના માટે ધીમા આવ્યું કે કૂતરાની વાત થી આપણે બધા યુધિત છીએ. પણ અહીંયા ઈરાવતી નામની ઉત્તરની દીકરી સાથે લગ્ન થયા એનાથી 4 સંતાનો થયા. જન્મજય મિત્રસેન ભીમસેન અને ઉગ્રસેન બીજ વિજય કરતા કરતા પરીક્ષિત નીકળ્યા છે અને ભદ્રાસુ જેવા રાષ્ટ્રો જીતી લીધા છે. અને કુરુ જંગલમાં એ જ જગ્યાએ આવ્યા કે તો એક દ્રશ્ય જોઈએ. એક કાળો પુરુષ હાથમાં દંડ લઈ એક ગાયને બળદ અને આ ગાય અને બળદને સરસ્વતી નદી જ્યાં પૂર્વ વાહિની તરફ કહે છે એ જગ્યા ઉપર હાથમાં કાળો દંડો એ કાળો પુરુષ એ ગાય અને બળદ. ગાય હતી એ કેવી હતી ને બળદ હતો એ કેવો હતો એની વ્યાખ્યા છે કે શ્વેત રંગનો આખો બળદ હતો એ પગે ઉભો હતો પણ કપાઈ ગયા હતા. ગાય હતી વૃષમ ધવલમ નિવસતા સાસુ વદના. ગાય હરતી હતી, મળમૂત્ર નો ત્યાગ કરતી હતી. અને આ બંને વાત કરતા હતા એટલે ખબર પડી વાત કરવા વાળો કોઈ સામાન્ય નથી. એટલે પ્રાર્થના કરી તમે બંને કોણ છો? અને પછી બળદ બોલે ત્યારે ખબર પડે આને કહેવાય ધર્મ. ધર્મ ધર્મનું સ્વરૂપે બળદ બળદ શું બોલ્યો છે? કેચિત વિકલ્પા વચના આહુરાત્મા મનાત્મના. કઈ કે શાસ્ત્રના ભિન્ન ભિન્ન ઉલ્લેખો બતાવ્યા છે કે આ દુઃખોનું કારણ શું. કોઈ કોઈ શાસ્ત્રકારો એમ કહે છે કે આ તો પૂર્વજન્મના કર્મના કારણે દુઃખ ભોગવવા પડે છે. કોઈ કોઈ એમ કહે છે કે આ દુઃખનું કારણ આપણે સ્વયં પોતે છે. અમુક લોકો કહે કે આ બધું ઈશ્વર વશ થાય છે. આ શાસ્ત્રો બધા અલગ અલગ કહે છે. ધર્મ કહે હું એમાં તર્ક કરવા માંગતો નથી પણ જે પણ થયું એ પરમાત્માની ઈચ્છાથી થાય છે સ્વીકાર કરું છું. અને એ સમયે આ ગાય હતી એ ગાય સાક્ષાત પૃથ્વી દેવી હતી. અને આ પૃથ્વી દેવી હતી એ સમય ધર્મ અને પૃથ્વીના સંવાદથી સાંભળી ગયા કે આવું બોલનારો ફક્ત ધર્મ જ હોય અને આ કઈ બોલ્યા વિના મા હોય ને એ સહન કરે કઈ બોલે નહીં. આંસુ જ પાડે એટલે ખબર પડી ગયા સાક્ષાત માં ધરતી છે પૃથ્વી છે. અને એ સમયે કહ્યું કે મારા 4 પગ હતા ધર્મે કહ્યું તપ પવિત્રતા દયા અને સત્ય. એના મારા 3 પગો તો કપાઈ ગયા છે. ઈદાનીમ ધર્મ પાદ હશે સત્યમ નિવર્ત યજ્ઞ. અત્યારે સત્ય ઉપર જ મારા 1 પગ ઉપર જ બધું છે. આ કાળો પુરુષ કોણ છે? તો કે કલી છે. હજી કલી ઉભો તો ત્યાં હાથમાં તલવાર લઈ દોડ્યા છે. પરિસ્થિતિ કલીએ જોયું કે મને ક્યાંક મારી નાખે એટલે દોડી અને પગમાં પડી ગયા છે. અને સ્થિર થઈ ને કહ્યું મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. કહ્યું કે મારા રાજ્યમાં નહીં, હું તો આખા પૃથ્વી પર મારું રાજ્ય, મારા રાજ્યની બહાર નીકળી જાય. તો કે અમારે પેલાથી શરત થઈ હતી, અમારે નક્કી હતું કે કૃષ્ણ સ્વધામ ગમન કરે પછી મારો પ્રવેશ કરવો અને હું તો રહી શકું. તમારે મને રહેવા માટે કઈ સ્થાન આપી દઉં. અને સ્થાન આપવા માટે 4 સ્થાનો માંગ્યા છે.
ચાર વસ્તુઓ ના સ્થાન આપ્યા છે. પેલા જીવતમ એટલે જુગાર ખાનું, ચાર ખાના આપ્યા. જુગાર ખાનું પાનમ એટલે દારૂ ખાનું, સ્ત્રીયા એટલે કુટન ખાનું, રેડ લાઇટ વિસ્તાર, અને સુના સુના એટલે કતલ, કતલ ખાનું. જુગાર ખાનું, કતલ ખાનું, દારૂ ખાનું ને કુટન ખાનું, આ ચારે ચાર જગ્યા પર કલીનો વાસ આવ્યો. અને આ જુગાર ખાનામાં કલીનો વાસ આવ્યો એટલે જુગાર ખાનામાં અસત્ય રૂપે કલી રહે છે. જુગાર કોઈ સાચું બોલતા જ નહીં. દારૂ ખાનામાં મધના રૂપમાં કલી વાસ કરે. દારૂમાં બધા મધના ચોર હોય, દારૂ પી જાય, ભાઈ હું જ રાજા છું, હું જ પોલીસ વાળો છું, કોઈને ન ધ્યાન આપે. અને એના પછી કુટન ખાનું, કુટન ખાનામાં આસક્તિ રૂપે કલી વાસ કરે. કુટન ખાનામાં જયારે આસક્તિ થાય, અને કતલ ખાનુમાં નિર્દયતા રૂપે કલી વાસ કરે છે. અને છેલ્લે આ આપણું પછી કહ્યું કે નહીં ભાઈ, મને તો વિશેષ સ્થાન આપો. આવા સામાન્ય સ્થાનો નહીં, મારામાં એક વિશેષતા છે. શું વિશેષતા છે? તેને કહ્યું કે મારામાં વિશેષતા છે આ કલી કાલમાં યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક પ્રલોકેશ્વર જિંદતા. કદાચ તપ સમાધિથી જે પ્રાપ્ત ન થાય ને, એ ફક્ત ને ફક્ત મારા કલિકાલમાં ખાલી કીર્તન થાય ને તો પણ એને મળી જાય. અને જેને કહી શકાય કે કલયુગ ના પ્રહલાદ. અને આ કલયુગ ના પ્રહલાદ એટલે જેને કહેવાય લોકો પુનરીત ના નામથી જાણે છે. અને આ પુનરીત એટલે બીજા કોઈ નહીં, જે લોકો પંઢરપુરી ગયા હોય એને ખબર છે. તમે બીજું કઈ ના કરો તો કલયુગ માં કઈ નહીં, પણ ખાલી આમ તાલી પાડી અને ભગવાન કીર્તન કરો એટલે તપ સાધના જપ તપ કઈ કરવાની જરૂર નથી. કલો કેશવ કીર્તના, કલીના કીર્તન નું મહત્વ છે. ખાલી એક કીર્તન થી ભગવાન ને પ્રસન્ન કર્યા, આખી જિંદગી બસ આ જ બોલે રાખતા. રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા, રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠલા. રુક્ષ્મણી સુમેતા રુક્ષ્મણી સુમેતા રુક્ષ્મણી સુમેતા પંડરી માતા રુક્ષ્મણી સુમેતા પંડરી માતા એટલી બધી મા બાપની એને સેવા કરી, એક દિવસ સાક્ષાત નારાયણ દર્શન કરવા માટે મા બાપની સેવા કરે એટલે કુંડલી કહ્યું કે અત્યારે નહીં પ્રભુ, યુવા ઈટ આપું, ઈટ ઉપર ઉભાડ્યો. અને મહારાજ ના ઈટ ને મહારાજી ના ઈચ્છલા કહેવા માંગે છે. અને એ નારાયણ ઈચ્છલા ઉપર ઉભાર્યા અને નામ કરી ગયું વિઠલા. અને એ પંઢરપુર માર્યા, એ પુંડિત ના નામ ઉપર પંઢરપુર નામ કર્યું. પંઢરપુર માં ઠાકોરજી એવા, એનું નામ પંડરી નાથ કર્યું. અને પંડરીનાથ ની સેવા કરનાર વાતી હિન્દી રંગ રંગ પાંડુ રંગ બોલવા વાળો એક જ હાઉ સામાન્ય જાતિ સીતા જાતિ નો કપડા રંગવા વાળી સીતા જાતિ. અને એમાં રામદેવ નામ નો ભક્ત થયો, એની દીકરી ગુણાય થઈ. અને લુણાય જેને કોઈ ગુણાય પણ કહેતા, આ ગોણાય વિધવા થઈ. આ ગોણાય ની એક દીકરો જન્મો, એ બીજા કોઈ નહીં, એ સંત નામદેવ. સંત નામદેવ આખી જિંદગી તાલી પાડી, રંગ રંગ પાંડુ રંગા બોલી અને ભગવાન ને પ્રસન્ન કરી લીધા. અને છેલ્લે સિકંદર લોદી જેવા બાદશાહ જેને નમન કરવા આવતા, મરેલી ગાયો ને જીવિત અનાથિત કરી છે. ને સતત ભગવાન ના ધામ માં એટલા વધાર્યા. એક દિવસ ભગવાને કહ્યું, ભગવાન મારે ઘરે દૂધ પીવા તો આવો, જમવાનું આવો. ભગવાને કહ્યું કે મારી જગ્યાએ ઉભું કોણ રહેશે? કહ્યું કે હું ઉભો રહીશ. અને ભગવાન ની જગ્યાએ આ પોતે નામદેવ પોતે ઉભા રહ્યા.
ભગવાન સવાર થઈ ગયા તો સાંજે આવ્યા ને ત્યાં તો નામદેવ થાકી ગયા. ભગવાન આમ હાથ રાખીને ક્યાં સુધી ઉભો રહ્યો? હું તો થાકી ગયો છું. ભગવાન કે અમે ચોવીસ ચોવીસ અવતારોમાં યુગો યુગોથી ઉભા છે અને થાકા છીએ, અને છેલ્લે આ જ નામ દ્વારા ભગવાન નું ભજન કર્યું, છેલ્લે ભગવાન પ્રસન્ન થયા ને ભક્ત કોને કહેવાય? ભક્તે કહ્યું કે વાસ્તવિકમાં મને પ્રભુ કઈ નથી જોતું, ને આ પંડરીનાથ પાસે આ ભક્તે એટલું માગ્યું કે ભગવાન મને મરી જાઉં પછી મારા હાથકાઓ તમારા મંદિરના પગથિયામાં પધરાવજો. તમારા મંદિરે દર્શન કરવા આવતો ભક્ત છે એના ચરણની રાજ મારા હાથકા ઉપર પડે ને હું પાવન થાવ. આજે પણ પંડરીનાથના મંદિરમાં આમની હાથકાઓ ત્યાં પધરાવેલા છે. સાચો ભક્ત હોય તો ભગવાન પાસે આવું માગે. એટલે કહ્યું કે મારા કલિકાલમાં કીર્તન કરશે એ જ ભગવાનની પ્રાપ્તિ કરી લેશે. તો કહ્યું તો હવે બીજું માગો શું જોઈએ? તો ફરી માગ્યું કલી નો વાસ આવ્યો. ત્યારથી કાંચન માં કેશવ નો પણ વાસ છે અને કાંચન માં કલી નો પણ વાસ છે. જો અનિતિ કમાયેલું સોનું હોય તો એમાં કલી આવી જાય, અને નીતિથી કમાયેલું સોનું હોય એમાં સાક્ષાત કેશવ આવી જાય. ભગવાને કહ્યું 11મા સ્કંદમાં ધાતુ નામ અસ્મિતાંજલમ, ધાતુમાં હું સોનું છું. અને આ રીતે કલીનો વાસ થઈ ગયો, અને કલીનો વાસ સોનામાં થયો. ક્યાં સોનામાં થયો? તો કે એક દિવસ પરીક્ષિત જયારે આ તમે ત્રણ પદ એમને સાજા કરી, ચારે પદથી ધર્મ અને પૃથ્વીને ત્યાંથી દૂર કર્યા કે તમે જાઓ સત્સંગ રીતે તમે પતન કરો, અને જે વાત પોતાના આશ્રમમાં આવ્યા પોતાના મહેલમાં આવ્યા ફરતા ફરતા પુરુ જંગલનું એક મોટું ભવન હતું. આ કેમ બંધ છે? જ્યાં જાય ત્યાં પોતાના પૂર્વજોની કીર્તિ સંભળાય. એને મોટું ભવન ખોલ્યું, એમાંથી મોટો પટારો નીકળ્યો, એમાંથી પટારામાંથી એક મોટો મુગટ નીકળ્યો. અને વિચાર્યું કે આવો મુગટ અંગાજી ગયો છું. એ ધારણ કરી એકદા ધનુરુદ્યન્ય વિચરણ મૃગયામ બને, મૃગલાઓને મારવા માટે નીકળ્યા. આ કોઈ ખાવા માટે મૃગલાઓ ન મારતા રાજાઓ, પણ આ રોજડાઓ ખેતીના પાકને નુકસાન કરતા, ખેતીનું રક્ષણ કરવું રાજાની ફરજ છે. અને પાછળ ગયા એટલે જતા હતા, ખૂબ દૂર જઈ ગયા, થાકી ગયા, અને બાજુમાં શનક ઋષિનો આશ્રમ હતો. ત્યાં તરસ લાગી ને તરસ લાગી ને ત્યાં જલ માટે ગયા, પણ સાત જણામાં બેઠેલા શનક ઋષિને જોયા. આમ તો દેવી ભાગવત નું નામ સમ્યક ઋષિ છે. સમ્યક એટલે એકદમ બરાબર, એટલે કે બહુ સારું. એને સંસ્કૃતમાં સમ્યક કહેવાય. એ સમ્યક માંથી આ સમિક નામ આપવામાં આવ્યું છે. સમિક ઋષિ ધ્યાનમાં બેઠા, એને કહ્યું કે મને બાય પાણી પીવું છે, પણ રાજાને સન્માન મળ્યું નહીં. અને રાજાનો સૌથી મોટો ઈગો હોય મને માન મળવું જ જોઈએ. માન ના મળ્યું એટલે કે આ ખોટે ખોટો સમાધિમાં બેઠો છે, મારે હમણાં જોવું છે કે સાચો સમાધિમાં છે કે નહીં. એટલે એને વિચાર કર્યો કે હું એક તીર લઈને એના કાન પાસેથી એવું પસાર કરું કે હમણાં ખોટી સમાધિ ઉઠી જાય. આપણે કેમ કે રાજાને આમ તાલી પાલી હલી જાય, એવું તીર મોકલું હમણાં જ ખબર પડી જાય. અને જેવું જ એને તીર હાથમાં લીધું, અને તીર હાથમાં લીધું એ જ સમયે ત્યાં એક સર્પ હતો. અને સર્પને એવું થયું, આ સર્પના બે ભાવ છે. સ્વામી જગદીશ્વરાનંદજી કહે કે સર્પ ત્યાંનો રખોલ્યો હતો, જેને આપણે ક્ષેત્રપાલ કહીએ ને. ક્ષેત્રપાલ નાગના સ્વરૂપમાં બધાના રખોતા કરતો. અને પાંડવ ચંદ્રિકા નામનો ચારણ સાહિત્યનો ગ્રંથ છે. આ પાંડવ ચંદ્રિકામાં એવું છે કે એ સર્પ એ પરીક્ષિતનો પિતા ભાઈ હતો. એને વિચાર્યું કે આને તીર લાગી જશે તો બ્રાહ્મણનો અપરાધ બ્રહ્મ હત્યા થઈ જશે, એટલે હું વચ્ચે આવી જાઉં. અને આને સંતોના આશ્રમમાં કંઈક ને કંઈક તો પાડ્યું જ હોય. સંતના આશ્રમમાં છેલ્લે કઈ નહીં તો નીંદડી તો પાડી જ હોય. સંત કૂતરાઓ પાડે, નીંદડી પાડે, કંઈક ને કંઈક પાડે. અને સંતો સાથે રહીએ મને મારે યાદ કરવા પડશે ખરી દિલ્હી નમિનાથ બાપુનો આશ્રમ. ગયા વર્ષે મારી ત્યાં કથા થઈ, ક્યાંક રીતા નામની એક કુતરી હતી. અને રીતા નામની કુતરી એટલે બાપુ કોઈ પણ જમાવીના બહાર જાય તો બાપુ કે રીતા મહેમાન એમનામ જાય છે, રીતા અહીં સુધી પકડી લઈ અને ખેંચીને લઈ જાય. આજે પણ એ રીતાની ત્યાં સમાધિ છે. લોકો ગાલ ખીચડિયા જેને થાય ને એ લોકો ત્યાં માનતા માનવા માટે આવે. એક દિવસ બાપુએ બહુ એને સાથે રાખી, બધા કે બાપુ તમે બહુ ચડાવી દીધા. એક દિવસ એવું થયું કે દૂધ બધા એકત્રિત કર્યું, દૂધ ગોટી ગયું. પછી બાપુ આ કૂતરા કૂતરા જ કહેવાય, જો આ દૂધ ગોટી ગયું.
ને એ સમય બાપુ બોલાવી દીધું કે ગીતા આનાથી મરી જઈએ તો સારું હોય. એ ગીતાએ બહાર જઈને આશ્રમની બહાર જઈને પોતાનો પ્રાણ છોડી દીધો છે. આજે તો ગીતાની ત્યાં સમાધિ છે. મારો કહેવાનો મતલબ છે, દૂધ પછી પધરાવવામાં આવ્યું ફરતે જે ગરોળી વાળું દૂધ હતું એ દૂધ થઈ ગયા હોય તો બાપુને પણ કંઈક થઈ જાય ને બીજા લોકોને પણ કંઈક થઈ જાય. આ ગીતા એ દૂધ બોલતું નહોતું, લોકોના જીવનો બતાવ્યા હતા. સંતો ભેગા છોકરા રે તો એ જ્ઞાની બની જાય તો આપણી તો ક્યાં વાત છે. અને અમને આનંદ થાય અમે કથાનું આયોજન સંતોની ભૂમિમાં ગિરનાર ક્ષેત્રમાં કર્યું છે. સંતન કે સંગ લાગે રે તેવી લક્ષી સંતન સંગ કરી મોહન સામે કહો દીન સોય, 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 જાગ સકે તો જાગ રે તેરી અચ્છી બને લગી, જાગ સકે તો જાગ રે તેરી અચ્છી બને લગી, અચ્છી બને તેરી કિસ્મત જગેગી, અચ્છી બને તેરી કિસ્મત જગેગી, અચ્છી બને તેરી કિસ્મત જગેગી, અચ્છી બને તેરી જડી બને ગે, હોય તેરા બેરા તારે તેરી અચ્છી બને ગે, હોય તેરા બેરા તારે તેરી અચ્છી બને ગે. આ રીતે આ સંતના ગળા પધરાવે બતાવ્યા. પણ જયારે બધા વિદ્યાર્થી આવ્યા ત્યારે જોયું ગયો આપણે આપણા ગુરુદેવના ગળામાં આવી તો સર્પ મરેલો આપણો રદ્દેવાર પધરાવી બતાવ્યા. અને આ સમાચાર બિહારની બાળકો અર્ભકે બાળકો સાથે રમતા આ એના પુત્ર રંગીને સમાચાર મળ્યા છે. એ સમયે કૌશિકી નદીના જલમાંથી જલ લઈ સંકલ્પ થયો છે. એને થયું કે મારા પિતાશ્રી અમે બધા ઋષિ પરંપરામાં જીવવા વાળા, અમે દૂર જઈને ભગવત સ્મરણ કરવા વાળા છીએ, એ ભગવત સ્મરણ કરવા વાળા સાથે આવું વર્તન કરે. રાજા એના પદને લઈ મર્યાદા ભૂલી ગયો છે. હાથમાં જય વર્ણ બોલાય છે. કહ્યું કે તમે તમારી મર્યાદા નું ઉલ્લંઘન કર્યું છે, હું તમને શ્રાપ આપું છું. આજથી સાતમા દિવસે તમે તક્ષક નામનો લાભ કરે છે. વાઘ વજ્ર વાણીનું વજ્ર ચૂકી. અને એ સમયે પોતાના પિતાજી પાસે આવી ચોકીને ખૂબ રહ્યા છે. અને પિતાજી પાસે રહ્યા છે, પિતાજીની સમાધિ ખુલી છે. ત્યારે આજનો ભારતનો ઋષિ કેવો હોય? ભારતના ઋષિએ કહ્યું કે દીકરા, તે આવો મોટો શ્રાપ આપી દીધો,
કહ્યું છે કે દીકરા મલતી યસિદ્રોહ ઉરુદ્રમો ધૃતમ ચીદડાના ચોરને ફાંસીની સજા. દીકરા સાચો ભગવાનનો ભક્ત હોય બદલો લેવાની ભાવના રાખે. ક્ષમતા હોવા છતાં પણ અપમાન હોય, દગાબાજી હોય, દાડાગાડી હોય, આક્ષેપ કરે, કોઈ મારપીટ કરે, પણ બદલો લેવાની ભાવના ન રાખે. તદ ભક્તા પ્રભવોપી, પ્રભાવ હોવા છતાં પણ બદલો ન લે ને, એ ભગવાનનો સાચો ભક્ત કહેવાય. એ તો નાના એવા કામમાં મોટી સજાય. બ્રાહ્મણની પાસે જેનું તપનું ધન છે તેને શ્રાપ દેવા માટે નહીં, આશીર્વાદ આપવા માટે છે. બ્રાહ્મણસ્ય દેહોયમ શુદ્રકામાય નેષ્યતે, બ્રાહ્મણ શરીર સામાન્ય કામ માટે નથી, કોઈને આશીષ આપવા માટે છે. અને એ સમયે કહ્યું કે સમાચાર તો આપો એને કે સાતમા દિવસે તમે તક્ષક નાશ કરે છે, સાવધાન થઈ જાય. અને ઋષિકુમારો જઈને ત્યાં સમાચાર આપ્યા છે. ઘરે જઈને જેવો જ મુગટ નીચે ઉતાર્યો છે તે તો ભાન પડી ગયો હોય. મેં એક સંત ને એક ઋષિ ને સાધના રથ ઋષિઓનું મેં અપમાન કર્યું છે, ખુબ અફસોસ છે, પણ સમય વીતી રહ્યો છે. કારણ કે જ્યાં સુધી કલી માફે હતો ને, 20,000 અને 800 રાજાને મારી મારી એની પાસે ધન લૂંટી, નીરા ઘરેરા લૂંટી અને જરા સંગે મુગુટ બનાવ્યો હતો, પ્રીમાં પ્રી મુગુટ. ભીમે જયારે એને મારી નાખ્યા ત્યારે એ મુગુટ લઈને નીકળ્યા ભીમ, ત્યારે હું દીકરો પાછળ પડ્યો કે મારા પ્રીની, મારા પિતાજીની પ્રીમાં પ્રી વસ્તુ છે, આ નિશાની તો આપતા જાઉં. અને ભીમ લેતા આવ્યા ને ત્યારે કૃષ્ણે કહ્યું કે નહીં, આ રાખી ગયો એટલી ટેકારાનો બંધ હતો, અનિતિથી ઉત્પન્ન કરેલું કાંચન હતું ને, એટલે એમાં કલી બેસી ગયો, કલી માથે બેસી ગયો એટલે પરીક્ષિત જેવાનું પણ બુદ્ધિ ભ્રમ થઈ. પ્રિયો પિપુંસા મલિના ભરંતી, પ્રિયો પિપુંસા મલિનો ભરંતી, સારામાં સારા બુદ્ધિશાળી માણસોની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. વિપત્તિ કાલે ક્યારેક સમય એવો આવી જાય, અને એ સમયે ખૂબ અફસોસ છે, પણ સામેથી ઋષિકુમારે સમાચાર હતા કે બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે મને દંડ મળવો જ જોઈએ, યોગ્ય છે. એ જ સમય બધું છોડીને ચાલતા થઈ ગયો, કારણ કે સમજદાર માણસ ચાલતો જોઈએ છોડીને. ભાવનગરનો વાણિયો, ભાવનગરનો વાણિયો મોતીલાલ નામ, અને એ સમયમાં એ બીએસસી કરેલો સાયન્સનો સ્નાતક એ સમયમાં, અને આ ભાવનગરનો મોતીલાલ વાણિયો રેલવેમાં સારામાં સારી પોસ્ટ અને સારામાં સારો ધંધો, વેપારીઓને ઈર્ષાથી નોકરી કરે, ધંધો કરે, એટલે બધાએ ભેગા મળી ને છાપામાં પ્રેસ નોટ અપાયો કે મોતીલાલ વાણીઓ કાલે સંન્યાસ લે. મોતીલાલ વાણીઓ જયારે છાપામાં વાંચ્યું એટલે પ્રેસ વાળાનો સંપર્ક કર્યો, કહ્યું કે ભાઈ તમારું આખું મંડળ આવ્યું ને વેપારી મંડળ, એટલે મેં છાપ્યું છે. અને વિચાર કર્યો ભગવાનનો આદેશ છે, મોતીલાલ વાણીઓ સાધુ બની ગયા. અને આજે પણ અમદાવાદ પાસે વલાદ નામનું ગામ છે, એ વલાદ નામના ગામમાં સ્થાપિત ગામ હતું. એ ગામમાં જે છોકરો પરણે એ 10 દિવસમાં ગુજરી ગયો, ત્યાંની દરેક સ્ત્રીઓ વિધવા હતી, કોઈ દીકરાઓને પરણાવતા નહીં. અને જયપુરમાં સાધના કરી અને આ મોતીલાલ વાણીએ ક્યાં પગ મૂક્યો, અને ક્યાં પગ મૂક્યો પછી સાધુ બની ગયા સ્વામી માધવજી. અને વલાદ ગામમાં ત્યારથી કોઈ એક પણ માણસ મળ્યું નથી. અને આખું એને વલાદ ગામ અમદાવાદ બધા એને ખૂબ માનવા મળ્યા, અને આ મહાપુરુષો તો ઘણા બધા ગ્રંથો લેતા વેદાંતોમાં. રેલવે વાળા એના માટે સ્પેશિયલ એક ડબ્બો રહેતો હતો, અને આઈન્સ્ટાઈન જેવા એને અંગ્રેજીમાં પત્ર લખતા, એવો આ સાધુ મહાપુરુષ. મોતીલાલ વાણીઓ એક વાત સાંભળીને ઘર છોડીને જતો રહે તો પરીક્ષિત તો જતો રહી ને, પરીક્ષિત પણ બધું છોડીને જતા રહ્યા. અને પરીક્ષિત છોડીને જતા રહ્યા એટલે જે રસ્તામાં મળે એ બધાને કહે, કોઈ મારા સદગુરુ બને, કોઈ મારા સદગુરુ બને, પણ કોઈ બનવા તૈયાર નહીં. કારણ કે બધા વિચારતા હતા કે આપણે ઘર છોડ્યું છે તો ઝૂંપડું તો બનાવ્યું છે, આને ઝૂંપડું નથી બનાવ્યું. આપણે લોકો અન્ન છોડ્યું છે તો દૂધ ને પાન કર્યું છે, આ દૂધ પાન પણ નથી કરતો. અમુક લોકો જળ પીતા હતા એને વિચાર્યું કે આ તો જળ પણ નથી, તો આના ગુરુ કેમ બને. અને ફરતા ફરતા બરાબર શુક્રતાલમાં પહોંચી ગયા છે, ગંગાજીના કિનારે. અને આમાં ઉલ્લેખ નથી, પણ ભાગવતમાં ઉલ્લેખ નથી, કૌશિકી સંહિતામાં ઉલ્લેખ છે. કૌશિકી સંહિતામાં ઉલ્લેખ છે કે બધા સંતોની વચ્ચે જઈ ઋષિઓની વચ્ચે જઈને બેસી ગયા, અને બેસી ગયા એટલે નારદજી ગયા કે હવે આને કોઈ સદગુરુ મળવા જોઈએ, તમારા જીવનમાં નિષ્ઠા હોય એટલે ગુરુ સામેથી આવે. મને ઋતુદાનભાઈના શબ્દો યાદ આવે કે એમને કહ્યું કે મારા પિતાજી કહ્યું કે ભાઈ મને બીજું કંઈ ખબર નથી, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, એ તું જગતો રહે રામ અને કૃષ્ણ આવશે,
પૂજ્ય મોરારી બાપુ ગમેશભાઈ એક ભાગવત કથાકાર ને એક રામાયણ કથાકાર એને આવીને એમનું સ્વાગત કર્યું. એ રામ ના રૂપ માં ને કૃષ્ણ ના રૂપ માં છે. તમે નિષ્ઠા રાખો એટલે ચાંગદેવ ને 1400 વરે ગુરુ મળ્યા અને સામેથી મળ્યા. ગુરુ ને નારદજી સામેથી મળ્યા. તમારી નિષ્ઠા હોવી જોઈએ. અને બધા સંતો ની વચ્ચે બેઠા એટલે કૌશિક સંહિતા માં ઉલ્લેખ છે કે નારદજી એ કહ્યું, હે શુકદેવજી, તમે જાઓ અને જો આ સંતો ની વચ્ચે જેનું અધપતન થશે ને તો સંતો ની લાજ જશે. સંતો ની લાજ રાખવા માટે તમે પધારો. માટે શુકદેવજી, ગૌ દોહન માત્ર, ગાય ગૌ એટલા સમય સુધી પણ ક્યાંય રોકાય નહીં એવો મહાપુરુષ 7 દિવસ સુધી બેસી અને કથા સંભળાયું. તેનું એક જ કારણ કે એની પાછળ આખી પેઢીના પુણ્ય હતા. ઉત્તરાનું, કુંતીનું, દ્રૌપદીનું, ભીષ્મનું, અર્જુનનું 6 લોકો શરણાગતિ સ્વીકારી એના કારણે. અને આવો મહાપુરુષ સુખદેવજી મહારાજ એ સંતો ની વચ્ચે પધારે છે. આ સુખદેવજી કેવા લાગતા હતા એનું વર્ણન વ્યાસજી કરે છે. અને જયારે અવધૂત દેશ ની યાદ આવે તમને હાથી જાણો એ અવધૂત અર્જુન ભાત યાદ આવે કે સ્વેચ્છાએ ફરવા લાગે. કોઈ કહે કે તમે અહીંયા આવો તો આવે નહીં. પત્રિકામાં નામ લખો તો ના આવે. તમે સ્ટેજ ઉપર કરશો નીચે બેસે. અને મહાપુરુષ ના લક્ષણો છે જેના હાથ ગોઠણ થી પણ નીચા હોય ને આ મહાપુરુષ અજાન બાહુ. અજાન બાહુ મહાપુરુષ નું લક્ષણ છે. લાંબા હાથ વાળા એની સાથે સ્વેચ્છાએ વિતરણ કરવા વાળો. અનપેક્ષી એક પણ પ્રકારની અપેક્ષા રહેતા વિના અને કોઈ આશ્રમ નહીં, કોઈ ધર્મ નહીં. આજે પણ ગામના લોકોએ મજૂરી બનાવી બાપુ કોઈ દિવસ જોઈએ જ નહીં. ક્યારેક દાંડેરી હોય, ક્યારેક આશીપરા હોય, ક્યારેક ફલાણા ગામના હોય, ગમે ત્યાં એક જમવાનું બનાવી બનાવે તો ત્યારે જમવું નથી. રાત્રે 2 વાગે ફરવાનું જમવું છે બનાવે તો આ નથી જમવું. આ અવધૂતની વ્યાખ્યા આવે. અવધૂત એને કહેવાય વૃતસ્થ બાલે નહીં. બાળકોનું ટોળું હતું. ગાંડો હોય ગાંડો હોય એમ બધા સમજતા હતા. અને ગાંડો નહીં એ સમજદાર. આ દુનિયા જો તમે સમજદાર બહુ લો અને તમને ખબર પડે કે આ તપસ્વી છે દુનિયા પાછળ પડી જાય. પણ જો હનુમાન ના અર્જુનદાસ બાપુ ની પાછળ પડ્યાથી ભાગી જવું પડ્યું હિમાચલમાં. બાપુ મારે દીકરો નથી, મારે આમ નથી, પ્રેમ નથી. આખી દુનિયા જો પાગલ ના બનાવે તમને પાગલ બનાવી દે એટલે સંતો અને મહાપુરુષો પાગલ બને કરતા હોય. વૃતસ્થ બાલે હિ બાલે હિ એવા માટે કીધું બાળકો ફરતા નતા. અમારા ગુરુજી એમ કે એની બાજુની વૃત્તિ હતી ને એની બાળક જેવી હતી. અને બાળક જેવી વૃત્તિ હોય એને જ ભગવાન કરે. બાળક કેવા હોય, બાળક તમારા ઘરે આવે તમે એક થપ્પડ મારો એને એટલી જા બાર પાછો બીજા દિવસે રમવા આવે. જે ભૂલી જાય ને એને બાળક કહેવાય. એટલે જ બાળક ભગવાનનું સ્વરૂપ છે. સત્તા ભૂલી જાય તમે એને હું કોથળા ભરી રાખીએ. ફલાણાએ મને આમ કીધું, મને આમ કીધું. આ કરવાના કારણે તમને મને ભગવાન નથી મળતા. ભૂલે એને ભગવાન મળે એટલે વૃષ્ટ બાલે અરે ભૂલ કરે. લક્ષ્મીંગો નિજલાક્ષ્મીંગો નિજલાક્ષ્મીંગો. એનું નાક લાંબુ હતું અને
आया। 16 वर्ष की उम्र में भैया अष्ट आठ दूने 16 इन चीजों से, कारण के 8 वर्ष की उम्र से ने ये 8 वर्ष की उम्र में कोई विचारक हो मेरी विचारी आएगा थे ये बात 16 वर्ष ना है। सुखदेव जी महाराज जी बताया थे मैंने जो परीक्षित जी का करण ूतात्र भगवद्भगवान्यासोत्र भगवद्भगवान्यासोत्र कृष्णयाक्षयाक्षलिङ्गो विजयाको लक्ष्मीन्दो सुखदेव जी आया एकदम नानी उम्र युवा थी जरा प्रार्थना कर परीक्षित बोलिया तब तो केवा महापुरुष छो अमुक महापुरुष ने तब पगे लागो एने जमा लो एनी सेवा करो तो तमने पुण्य मे तब तो एवं महापुरुष छो कि तमारू खाली स्मरण थी जाए ने तो ये गृहस्थी लोग घरों पावन थी जाए एवं तमने श्लोक छो एक प्रश्न पूछो आप प्रश्न पूछो समष्टि माटे पूछो कोई व्यक्ति माटे नहीं અને પૂછો છે અત પ્રજ્ઞા પરમગુરુ બસ એક જ પ્રશ્ન છે મૃય માણસ જે સર્વસ્થા જેમનું મૃત્યુ નજીક આવ્યું હોય એનું શું કરવું જોઈએ મારું મૃત્યુ નજીક આવ્યું એમ નહીં જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એનું શું કરવું જોઈએ અને મૃત્યુ તો આપણા બધાના છે કોઈ ને કોઈ દિવસે ક્યારે ને ક્યારે આવવાનું છે એવું છે વરિયાણ શ્રેષ્ઠ પ્રશ્ન સર પ્રશ્ન શ્રેષ્ઠ છે કે સમષ્ટિ માટે પૂછ્યું છે આત્મજ્ઞાનીઓને આવા પ્રશ્નોનો આનંદ આવે છે અને પછી કહ્યું છે નિદ્રયા રિયતે નક્તમ આખી રાત્રિ સુવામાં જતી રહી છે માણસનું અર્ધો આયુષ્ય સુવામાં જતી રહી છે માણસનો અર્ધો સમય સુવામાં અર્ધું જીવન સુવામાં અને અર્ધું જીવન ધન કમાવામાં અને પરિવારના પોષણમાં જતું રહી છે એટલે કહ્યું કે તમે જરૂરિયાત માટે બંધાણો છે ઈશ્વરે પણ શું જોઈએ છે એના માટે નથી બંધાણો એનું લિસ્ટ તો ખૂબ લાંબુ છે અને પછી અહીંયા સમજાવ્યું છે જો જમીન ઉપર સુવાથી ચાલી શકતું હોય તો પલંગનું કોઈ પ્રયોજન નથી જો ભૂજાને તપ્ય બનાવી શકતા હોય તો તપ્યનું કોઈ પ્રયોજન નથી જો અંજલિને પાત્ર બનાવી શકતા હોય તો વાટકા ગ્લાસની જરૂરિયાત નથી વૃક્ષોની છાલને વસ્ત્ર બનાવી શકતા હોય તો વસ્ત્રની જરૂરિયાત નથી સૌથી વધારે અપેક્ષા એ મને સૌથી વધારે ઓછી છે અને એમના પછી કહ્યું કે તમારે સગુણ અને નિર્ગુણની વ્યાખ્યા કરવી છે આપણે એમ બધા વિચારીએ સગુણ સગુણ શું જરૂરિયાત છે સગુણને સમજવું હોય તો નિર્ગુણને સમજવું હોય તો સગુણને સમજવા જ પડે હું તમને કહું કે તમે મને ખાતું આપો તમે મને લીંબુ આપો નહીં લીંબુ નહીં મારે ખાતું જ જોઈએ તમે મને દહીં આપો છાશ આપો તમે મને આંગળી આપો હું કહું કે નહીં મારે ખાતું જ જોઈએ તો તમે મને કહેશો કે ખાતું જોતું હોય તો આંગળી લેવી પડે દહીં લેવું પડે અને નિર્ગુણને સમજવું હોય તો સગુણને સમજવા જ પડે જે સગુણને સમજી શકે એ જ નિર્ગુણને સમજી શકે પછી સમજી ન શકે અને પરમાત્મા સગુણ સાકાર છે આખી દુનિયામાં મને બતાવું કઈ વસ્તુ નિરાકાર છે તમે એમ કહો કે આકાશ નિર્ગુણ નિરાકાર છે તો આકાશ નિરાકાર છે તમારી આંખ કેટલા આકાશને જોઈ શકે તો કેટલા આકાશને એનો એક આકાર બની ગયો આકાર બની ગયો સાકાર છે તમે જળને દરિયો નિરાકાર કહો તો એ જળ પાણી છે એનો પણ આકાર બને છે આકાર બની ગયો એ સાકાર છે તમે અગ્નિને નિરાકાર કહો અગ્નિની જ્વાળાની જ્યોત બની છે એનો આકાર છે આકાર છે એટલે સાકાર છે આખી દુનિયામાં કોઈ સાકાર બધી વસ્તુ સાકાર છે આપણે નિરાકારનો અર્થ એવો કરીએ જેનો કોઈ આકાર નથી નિરાકાર કહેવાય નહીં નિર્ગતાહા આકારાહા ઇતિ નિરાકારાહા જેમાંથી બધા આકારો નીકળ્યા એને નિરાકાર કહેવાય તમે હું આખી દુનિયાના આકારો એમાંથી નીકળ્યા જેમાંથી આકારો નીકળ્યા એ આકાર વિનાનો હોઈ શકે
એ પરમાત્મા સાકાર પણ છે ને નિરાકાર પણ છે. આ ભાગવતજી તો એવું છે, એનાલિસિસ કરો ને ભાગવતજીનું, જેમ એક ગુલાબ હોય ને ગુલાબ નું એનાલિસિસ કરવામાં આવે તો એમાંથી એક બોટલ રંગ નીકળે, એક બોટલ પાણી નીકળે, આયરન નીકળે, કોપરન નીકળે, એ બધું અલગ અલગ તમે કરી શકો, પણ એ બધું પાછું ભેગું કરે તો ગુલાબ ન થઈ શકે. ભાગવતજી માંથી બધું નીકળી શકે, પણ બધું ભેગું કરો તો કઈ ભાગવતજી ન બની શકે. અહીંયા સકામ ઉપાસના માટે, સગુણની ઉપાસના માટે કહ્યું, આયુષ્કામ અશ્વિનો, લાંબુ આયુષ્ય કરવી તો અશ્વિની ઉપાસના કરો, અશ્વિની કુમારો. આપણે એમ કે લાંબુ આયુષ્ય થઈ શકે, થઈ શકે. તમે સુશ્રુત સંહિતા અને કરક સંહિતા રાખો, આજે પણ લાંબુ આયુષ્ય થાય. આપણી સામે ગીરનારના પરમ પૂજ્ય કાશ્મીરી બાપુ છે, વર્ષોથી લોકો જોયું છે, ને આજે લાંબી આયુષ્ય વાળા સાધુ સંતો થયેલું છે, જે ગુફાઓ વાળીને સાધનાઓ કરે છે. તમારે 100 વર્ષનું આયુષ્ય કરવું હોય તો શ્રીમદ ભાગવતજી બતાવે છે, સુશ્રુત સંહિતા અને કરક સંહિતા પણ કહે છે કે બાબા પડખે શું રામશાહી, દાદા પડખે સુવો, લાંબુ આયુષ્ય 100 વર્ષનું રહે. વિભુંજાનો બે વખત જમો, બે વખત જમવા વાળો 100 વર્ષનો થઈ શકે. શરમૂત્રી 6 વખત લઘુ શંકા જાય 100 વર્ષ જીવે. દ્વિપુરી છે કહ, 2 વખત દીર્ઘ શંકા જાય એ 100 વર્ષ જીવી શકે. અલ્પ મૈથુન કારી ચ, સ્વલ્પ મૈથુનકારી હોય, 100 વર્ષાણી જીવતી એ માણસ 100 વર્ષ જીવે. વિદ્યા તામસ્ક દુરીશમ, તમારે જો વિદ્યા પ્રાપ્ત કરવી તો શંકર ભગવાનનું યજ્ઞ કરવું પડે. અને જેટલા લોકોને પોતાના બાળકોને જો વિદ્વાન બનાવવા હોય, હોશિયાર બનાવવા હોય, તો આજે દરેક માં સંકલ્પ કરે, હું મારા દીકરાને વિદ્યાવાન બનાવીશ. વિદ્યાવાન દીકરો તો જ બની શકે, એનો દીકરો રાત્રિના છાસ અને દહીં ન લેતો થાય. યુપીમાં અને બિહારમાં સૌથી વધારે આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે. એની પાછળનું કારણ છે, અને 5 લાખ રૂપિયા આપો તો એ રાત્રિના છાસ અને દહીં થાય નહીં, થાય નહીં, થાય નહીં. હું તમને શાસ્ત્રનું પ્રમાણ આપું છું, આ ન ખવાયનું કારણ, કારણ કે નંદી કદાચના સુશ્રુત એમ કહે છે કે રાત્રે દહીં ખાવું નહીં. અને જો રાત્રે દહીં ખાઈ લો તમે તો તમારી બુદ્ધિ ઓછી થાય. અને હર્ષ નામના કવિ છે સંસ્કૃતના, એટલા મોટા વિદ્વાન, એને એક ગ્રંથ લખ્યો ખંડન ખંડન ખાદ્ય કાવ્ય. અરે કોઈ એમાં હાથ ના મૂકી શકે. અમે કાશી ભણ્યા છે, ખંડન ખંડન ખાદ્ય ભણાવવાની વાત આવે તો ગુરુજી રસ્તો મૂકી દે, કેમ ભણાવ્યું. ખંડન ખંડન ખાદ્ય કાવ્યમાં હર્ષ નામના કવિએ 5 ભૂલો લખી છે. અને પેલી પૂર્ણ પરમાત્મા એક જ છે, મારી આ 5 ભૂલો છે કોઈ શોધી આપે, ભૂલો કોઈ શોધી નથી શકતા. આવું આ કાવ્ય, આ એટલો બધો પ્રજ્ઞાવાન હતો હર્ષ કે એની બુદ્ધિ કોઈ સમજી ન શકતા. કાશ્મીરમાં સરસ્વતીના મંદિર, અત્યારે પાકિસ્તાનના મંદિર છે શારદા મંદિર, ત્યાં બધા પોતાનો ગ્રંથ રાખતા, અને ગ્રંથના પુસ્તકોના પાના ઉડીએ તો ગ્રંથ માન્ય રાખવામાં ન આવતો, એ જો પાના ઉડે ને તો ગ્રંથ માન્યમાં રાખતા. એના પછી ત્યાં શક્ય ઓછું થયું, એ પાકિસ્તાનમાં નથી થયું, પછી હવે કાશીમાં એવું રાખતા. કાશીમાં સાંગવેદ વિદ્યાલય છે, કાશી વિદ્વત પરિષદ. તમે કઈ પણ પુસ્તક છાપો એટલે એ તમારી પરીક્ષા લે, પછી પ્રશંસિત પત્ર લખી દે તો એ ગ્રંથ વેલ્યુ ગણાવે. અત્યારે તો ગમે તેવા પ્રકાશનમાં ગમે તે ગ્રંથ છાપતા નંગા, એટલે ભ્રાંતિઓ ઉભી થઈ. આપણે ખબર નથી ધર્મ કોને કહેવું, ને આના કારણે આ જયારે ઉપર ગયા સરસ્વતી પાસે, તો સરસ્વતી પાસે જઈને રહ્યા કે મા સરસ્વતી, પેલો એવો કોઈ બંદો નીકળ્યો જેને સરસ્વતી પાસે કહ્યું કે મારી બુદ્ધિ ઓછી કર. માએ કહ્યું સરસ્વતીએ, તું 2 વર્ષ માટે રોજ રાત્રિના દહીં અને અડગ ખા, તારી બુદ્ધિ ઓછી થાય. દહીં ને અડગ ખાધા પછી એની બુદ્ધિ ઓછી થઈ, પછી લોકોને ઉપયોગી આવી શકી. કેટલા લોકો રાત્રે દહીં ને છાસ ખાય ને બધાને વાની બીમારી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક વ્યક્તિ બતાવો જેની વાની બીમારી ન હોય. આપણે ભાણા ભરી ભરીને છાસમાં પીધા છે, કારણ કે સવારનું શિરામણ દહીં વિનાનું, રાતનું યારું દૂધ વિનાનું, નકામું નકામું નકામું. ગાજર મૂળો અને દહીં બપોર પછી નહીં, કારણ કે રાત્રે તમે કઈ વર્ક તમારા ભાગમાં કઈ કામ હોય જ નહીં. તમારું શરીર સાયન્સ પ્રમાણે આખું લોહીથી ખાતું થઈ જાય અને આખી વિકૃતિ શરીરમાં ફેલાય. એટલે નહીં, તમારા બાળકોને આઈપીએસ આઈએએસ બનાવવા હોય તો ફક્ત ને ફક્ત એટલું જ કરો, રાત્રે દહીંમાં ખવડાવો, રાત્રે છાશમાં ખવડાવો, દૂધની ટેહુ કાઢો. અને દામ્પત્યમ ઉમામ સતીમ, દામ્પત્યાર્થમ ઉમામ સતીમ,
જો દંપતી હોય સારા દંપતીની પ્રાપ્તિ કરવી તો ઉમાની પૂજા કરવી, વિશ્વ દેવાન રાજ્યતામહ તમારે રાજ્યની પ્રાપ્તિ કરવી હોય, તમારે બહુ ઊંચા હોદ્દા ઉપર જવું હોય, તમારે પ્રધાનમંત્રી બનવું હોય તો વિશ્વ કરો, વિશ્વ દેવતાઓની પૂજા કરો, વિશ્વદેવની. એમ બધી અલગ અલગ ઉપાસનાઓ આપીની ઉપાસના આપી અને છેલ્લે ધ્યાન વિધિ કરવું છે કે વિરાટ પુરુષનું ધ્યાન કેમ ધરવું, કારણ કે વિરાટનું ધ્યાન વ્યાપક દ્રષ્ટિથી ધરી શકો. આ સ્કંદ થોડો ભારે છે, થોડો ફિલોસોફિકલ છે, એટલે તમને હું સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૂર્ય છે એ ભગવાનની આંખ છે, ભગવાનની અંતરિક્ષ છે ભગવાનની નાભી છે, ચંદ્ર છે ભગવાનનું મન છે, મુખ છે ભગવાન, અગ્નિ છે ભગવાનનું મુખ છે, બ્રહ્મલોક છે ભગવાનનું મસ્તાન, ભગવાનના છે વાયુ છે, અને ચરણ છે ભગવાનના એ પાતાળ છે. એટલે કે સંસ્કૃતમાં આવે પાદ મૂલમ, ભગવાનનું પાદનું તળિયું છે જેને સંસ્કૃતમાં પાદતલ કહેવાય, એ પાદતલ ઉપરથી પાતાલ એવો શબ્દ બન્યો. આ રીતે ભગવાન મૂર્તિની વાત કરીને કહે છે કે આખી આ સૃષ્ટિમાં બ્રહ્મ કલ્પમાં નારાયણ ઉત્પન્ન થયા, નારાયણની નાભીમાંથી કમળ, એમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીએ ચારે તરફ જોયું કે જલ જલ ને જલ, એ કમળની નાડીમાં નીચે ઉતર્યા તો બે અક્ષરો સંભળાણા, એક સોળમો અક્ષર ને 21મો અક્ષર તપ તપ, એને ખૂબ તપ કર્યું, ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને નારાયણે ચાર શ્લોકો બ્રહ્માજી આપ્યા જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. અને આ ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે, આ ચારે ચાર શ્લોકો બહુ સમજવા લાયક છે અને એકદમ સરળ ભાષામાં મારે તમને સમજાવવાથી મોટી ફિલોસોફી, જે ચારમાંથી 18,000 ક્યાં હોય એ કોઈ સામાન્ય હોય નહીં, પણ એનો પહેલો શ્લોક અહીંયા કહ્યું છે કે હું પૂર્વમાં પણ હતો, હું અત્યારે પણ છું, હું પણ પછી પણ રહેવાનો, હું શૂન્યનો પણ જે શેષ ભાગ છે હું જ છું, અને જે આ પ્રતિબિંબ દેખાય છે ભગવાન બિંબ છે, આખી દુનિયા પ્રતિબિંબ છે, ચંદ્ર એક જ હોય પણ જેટલા તમે પાત્રો લઈ નીકળો પાણીના એટલામાં ચંદ્રમાં થાય, આપણે જેટલા લોકો છે એટલા પરમાત્મા થાય. અને છેલ્લે એને કહ્યું યથા મહાંતી ભૂતાની ભૂતે સૂચા વચેશ્વરની, ભગવાને કહ્યું પંચભૂત તરીકે હું બધાના શરીરમાં રહું છું. આપણે એમ થાય કે ભગવાન પંચ મહાભૂત રૂપે આપણા શરીરમાં કેમ છે, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ આપણા શરીરમાં કેમ છે, અમારે કાશીથી 14 કિલોમીટર દૂર થાય છે મોકલપુર નામનું ગામ છે, ત્યાં એક કચ્છા બાબા કરી જતા, આ કચ્છા બાબાને કોઈ આવીને કહ્યું કે આ બધી ખોટી વાત છે, પંચ રચી જઈએ અધમ શરીર, આમાં ક્યાં પાંચ તત્વ છે, અમને બતાવો આમાં ક્યાં જળ છે, આમાં ક્યાં અગ્નિ છે, આમાં ક્યાં આકાશ છે. તો એમણે કહ્યું કે સાદી રીતે સમજાવું, શાંત બેસી જાઓ, બધું ભૂલી જાઓ, અને અહીંયા એક નાનું એવું ટપકું ઉધારો, શાંત દેશી ટપકું ધાર્યું. એને કહ્યું કે આ આકાશ તત્વ કહેવાય, તારી અંદર આકાશ તત્વ નો તું શાંત દેશી ન થાય, તમે બધા અત્યારે બેઠા છે એનું કારણ તમારી અંદર આકાશ તત્વ છે, બાકી આકાશ તત્વ નો તો બેસી જ ન શકો. કહ્યું કે એક કામ કર, દોર, એને દોર લગાવી દીધી, કીધું તું દોડી શકે ને, અંદર વાયુ તત્વ છે જે દોડી શકે, બાકી તું દોડી જ ન શક. એ બહુ દોડ્યો એટલે ગરમી થઈ, ત્યાં ગરમી શાના કારણે થઈ, જ્યાં અગ્નિ હોય ત્યાં જ ગરમી થાય, તારા પેટની અંદર તારા શરીરની અંદર અગ્નિ છે એટલે ગરમીમાં પ્રવાહિત થયું, ગરમીના ટીપાઓ પરસેવાના ટીપાઓ પડવા માંડી ગયા છે, અને પરસેવાના ટીપાભાઈએ કહ્યું કે તારી અંદર જળ છે એટલે જ આ ટીપા પડે, બાકી પડે જ નહીં. અને છેલ્લે એ રોકાઈ ગયો, એ જે એનો મેલ હતો એ જામી ગયો, મેલ જામી ગયો, એટલે કહ્યું કે આ મેલ જેમ હોય પૃથ્વી તત્વ, અને આ પૃથ્વી તત્વ મેળવવા માટે આપણા ઋષિઓએ પૂજા શીખવાડી છે. તમે ફૂલ ચડાવો ને, તમે તાંબડી અને માટીની ગંધ લઈ એમાંથી પૃથ્વી તત્વ મળે છે, તાંબડી હાથમાં રાખેલી પૃથ્વી તત્વની ખામી હોય તો જતી રહી છે, તમારી અંદર જળ તત્વની ખામી હોય તો હાથમાં ચંદન નાખો કે કમળ ભગવાનને ચડાવો, જળ તત્વની પ્રાપ્તિ થઈ જાય, તમારા શરીરમાં વાયુ તત્વ ન હોય તો ચમેલી અને મોગરાના પુષ્પ ચડાવો ભગવાનને, તમારામાં એ વાયુ તત્વની ખામી હોય તો દૂર થાય, તમારા શરીરમાં આકાશ તત્વ ઘટતું હોય તો કરેલનું અને ગુલાબનું પુષ્પ પરમાત્માને ચડાવો, તમને એ આકાશ તત્વની પ્રાપ્તિ થઈ જાય. પાંચ તત્વ છે, એ પાંચ તત્વ તમારા શરીરમાં છે, તમારા શરીરમાં પાંચ તત્વ આડાવડા થાય તો તમે બીમાર થાવ થાવ નહીં થાવ, તમારી બીમારી દૂર કરવી હોય પાંચ તત્વોને જાણી લો,
તમારે પૃથ્વી તત્વ ની ખામી હોય તો એ ખામી હોવાના કારણે ઘૂંટી તમારી વય સુજી જશે, ઘૂંટણી સોજી જાય તો સમજવાનું પૃથ્વી તત્વ ની ખામી છે, તમારું માથું ભારે થઈ જાય સમજવાનું પૃથ્વી તત્વ ની ખામી છે, તમારા પેટનો દુખાવો થાય સમજવાનું પૃથ્વી તત્વ ની ખામી છે. તો એના માટે શું કરવાનું? પૃથ્વી તત્વ શેમાં વધારે છે? તો કે ચાર અક્ષરોમાં છે. ચ છ ઝ ઝ એના મંત્ર બોલો, ચ છ ઝ ઝ પેટમાં એમને મટી જાય, ઘૂંટી સુજી ગયું હોય તો આ મંત્ર બોલો એમને જતા રહે. અને તમારી ચટલી આંગળી છે ને આ દબાવી રાખો, ચટલી આંગળી પૃથ્વી તત્વ ની આંગળી છે, ચટલી આંગળી દબાવી પૃથ્વી તત્વ હેતુ રહે. સોમવાર અને બુધવાર ના દિવસે તમે સોમવાર ને બુધવાર પૃથ્વી તત્વ ના વાર છે એ દિવસે રાઈ નું કઈ પણ ભોજન લ્યો, રાઈ માં સૌથી વધારે પૃથ્વી તત્વ છે. અને પ્રાણીઓમાં રીછ નામનું પ્રાણી છે એમાં સૌથી વધારે પૃથ્વી તત્વ છે. રીછને હાથ કરી લ્યો, રીછના દર્શન કરી લ્યો, કે સોમવાર ને બુધવાર વિશે રાઈ નો કઈ પણ ખોરાક ખાઈ લ્યો તમે પેટમાં મટી જાય, પૃથ્વી તત્વ આમાં છે. એના પછી જળ તત્વ, જળ તત્વ લ નામના શબ્દમાં છે. તમે રમ 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 બોલો ને વમ વમ, લ ને વ શબ્દમાં જળ તત્વ છે. તમે અનુભવ કરજો, પાણીની તરસ લાગી હોય, પાણીની વ્યવસ્થા ન હોય, જીભ તાળી અડાડો અને વમ વમ બોલો એટલે તમને પાણીનો સ્રાવ મળી જાય. અને સૌથી વધારે જો જળ તત્વ કોઈમાં હોય, તમને મૂત્રપિંડની બીમારી હોય, મૂત્રાશયની બીમારી હોય, તો તમે જળ તત્વની ખામી છે એમ માનવાનું. જેને આપણે કહીએ કે અનામિકા આંગળી, આ જળ તત્વની આંગળી છે, આનાથી જળ તત્વ મળે. અને સૌથી વધારે જો જળ તત્વ કોઈમાં હોય તો વટાણામાં હોય, જળ તત્વ ઘરે એટલે વટાણા ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. અને એના પછી અગ્નિ તત્વ, ક ખ ગ ઘ આ શબ્દોમાં અગ્નિ તત્વ છે. અગ્નિ તત્વ તમારા શરીરમાં ઘટે એટલે તમને ક્વોલિફિકેશન ધબકારાઓ વધી જાય, અને જેને કહેવાય સ્પ્રે જમ્પ, તાણ આંચકી આવે ને, તાણ આંચકી આવવાનું કારણ તમારા શરીરમાં અગ્નિ તત્વ નથી. જેને તાણ આંચકી આવતી હોય ડિહાઇડ્રેશન જેને કહેવામાં આવે છે. તમને આવું થાય ત્યારે જેટલા લોકોને કોઢ હોય એ કોઢ હોય એનું કારણ પણ એ જ છે કે એના શરીરમાં અગ્નિ તત્વ નથી. લગ્ન કરનારા લોકોને કોઢ ન નીકળે, સતત અગ્નિ મેળવે છે. વિદેશના ભૂરિયાઓ એટલા બધા ગોરા છે એની પાછળનું કારણ છે, એ તડકો નથી લેતા, એકલિત લેતા, એટલે તમારા શરીરની અંદર એક દ્રવ્ય આવે જેને કહેવાય પિગમેન્ટ. એ પિગમેન્ટ શરીરમાં કલર આપવાનું બંધ થઈ જાય, અગ્નિ તત્વ ન મળે એટલે શરીરમાં કલર આપવાનું બંધ થઈ જાય, બંધ થઈ જાય એટલે તમારો આ રંગ જતો રહીને મૂળ રંગ આવી જાય જેને કહેવાય સફેદ રંગ, એટલે એસીમાં બેસવાવાળા વધારે ગોરા થઈ જાય. અગ્નિ તત્વની ખામી આવે તો અગ્નિ તત્વ મેળવવા માટે બાજરાનો રોટલો અને રીંગણાનો ઓરો આમાં સૌથી વધારે અગ્નિ તત્વ છે, એટલે શિયાળામાં જમવામાં આવે. અને પછી વાયુ તત્વ છે. હું તમને આ તત્વ એવા માટે સમજાવું કે પંચભૂતને કેવી રીતે પ્રાપ્ત કરવા, ખાલી કથા કરી પંચભૂતનું આ શરીર છે એમ કહીને મારે નથી ઉતરી જવું નીચે. અહીંયા વાયુ તત્વ છે, ટ ઠ ડ ઢ ણ આ શબ્દમાં વાયુ તત્વ છે. વાયુ તત્વની તમારા શરીરમાં ખામી આવે તમને લાળ ઘટવા માંડે, લાળ ઘટે છાતીમાં દુખાવો થાય, સાંધાઓ પકડાઈ જાય અને તાવ આવી વાયુ પ્રકૃતિના કારણે જાય. અને તર્જની નામની આંગળીમાં સૌથી વધારે વાયુ તત્વ છે જેને કહેવાય વિચાર તત્વ. તમને વિચાર આવે એટલે તમે આ જ આંગળી જીવશો, એનું કારણ છે આ વાયુ તત્વની આંગળી છે. પિતૃઓને ચાંદલો આ આંગળીથી કરો કારણ કે આ વાયુ તત્વની આંગળી છે. પિતૃઓ વાયુ સ્વરૂપે હોય ને એનાથી નાના નાનું લોજિક આપણા વડીલો આ આંગળી પકડીને આપણે લઈ ગયા એટલે આંગળી છે. આ આંગળી છે આકાશ તત્વ છે એટલે શિવ તત્વ. શિવ પુરાણ એવું કહે કે લોટો ચડાવવો હોય શિવલિંગ હોય તો અંગૂઠા પર ચડાવી શકાય. પૃથ્વી તત્વની આંગળી પણ આનાથી માટી ખોદી શકો. આ આંગળીથી તેજ તત્વને ચાંદલો કરી શકો દેવતાજીની. આ તત્વ જળ તત્વની પણ આંગળી કહેવામાં આવે છે સંજીવની વિદ્યા પ્રમાણે. પ્રાથમિક શાળામાં છોકરાઓને લઘુશંકા જવું તો સાહેબ જવું છે આ જ આંગળી ઊંચી કરે. જળનો ત્યાગ કરવા, ચંદ્રની રીતિ કરવી તો આમાં જ કરી શકાય. આ જળ તત્વની છે. અને છેલ્લે આકાશ તત્વ, તમને ખૂબ કંટાળા જેવું આવશે પણ મારે સમજાવી શકવાનું છે, કારણ કે તત્વ ન સમજાવું તો પછી તમારા પરિવારના છે કે આ તો તમે તત્વની વાતો તો કઈ કરી જ નહીં. આ મધ્યમાં આંગળી છે અને કફ જેને થઈ ગયો હોય, નાક બંધ થઈ ગયું અને આકાશ તત્વ ઘટતું હોય અને કમરના સાંધા દુખતા હોય એના માટે ઘઉં ખાવ તો સૌથી વધારે વાયુ આ આકાશ તત્વ વધે છે. એમ બધું ભગવાન કહે કે આ પાંચે પાંચ તત્વના રૂપમાં હું બિરાજિત છું અને ભગવાન કાર્ય અને કારણના ભાવથી છે. કાર્ય કોને કહેવાય? ઉત્પન્ન થાય એને કાર્ય કહેવાય, જેમાંથી ઉત્પન્ન થાય એને કારણ કહેવાય.
માટી છે એ માટી કારણ છે, માટીમાંથી ઘડો બને એને કાર્ય કહેવાય. ઘડાનો નાશ છે પણ માટીનો નાશ ન થાય. સોનું છે એ કારણ છે, સોનામાંથી જે પણ ઉપહાર બને, સોનાના દાગીના બને એ બધું કાર્ય છે. દાગીના ફંટી શકશો, સોનાનો નાશ નથી કારણ છે. એમ પરમાત્મા કારણ છે, તમે એવું બધા કાર્ય છે. આપણા બધાનો નાશ છે પણ પરમાત્માનો નાશ નથી. અને આ છંદ છે અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. ભગવાન કહે હું અન્વય અને વ્યતિરેક થી બધાની વચ્ચે છું. અન્વય અને વ્યતિરેક એટલે એકની હાજરીમાં બીજાની હાજરી સંભવે અન્વય, એકની હાજરીમાં બીજાની હાજરી ન સંભવે એ વ્યતિરેક. આપણે કે એ નથી સમજાવ્યું તો એમ જ કહી શકું કે બાપ હોય ને તો ઘણા બધા દાતાને દીકરાઓ ન હોય, ઘણા બધા એવા હશે જેને સંતાન નથી. બાપ હોય તો દીકરો ના પણ હોય, પણ નાનકડો એવો દીકરાને જોવો એટલે વિચારવાનો બાપ હોય હોય અને હોય. એ કદાચ જીવતો ન હોય, બીજા નંબરની વાત છે. બાપ હોય તો દીકરો આવ્યો હોય એ આ જગત છે ને સમજવાનું. ઓલો બાપ જગદીશ્વર હોય હોય અને હોય, જગદીશ્વર હોય ત્યારે કદાચ જગત ન હોય, પણ જગત છે દીકરો છે તો એનો બાપ હોય તો જ દીકરો હોય. એટલે પરમાત્મા કહે કે હું બધામાં છું અને બધું મારામાં. ભગવાન સમજાવે છે આખી દુનિયા મારામાં અને હું આખી દુનિયામાં છું. આટલે જ આ આપણે બધા ભેગા મળીને બેઠા છે, કારણ કે આપણી એકતા જરૂર એક માંડવા નીચે નેતા પરિવાર બેસે ને એના માટેનો આ પ્રયાસ છે. બાકી જયારે જયારે આપણી એકતા તૂટીને ત્યારે આપણે ખલ્લાસ થઈ ગયા છે, આપણા સમૂહ કુટુંબો તૂટી ગયા છે. 200 વર્ષ વિધર્મી આપણી યાદ કરી ભારતમાં ઘૂસી ગયા. 400 વર્ષ સુધી ગુલામીમાં આપણે રહ્યા, ખાલી અંગ્રેજોની ગુલામીમાં નહીં, જર્મન લોકો વલંદા હુર શાક તુર્કીઓ જાતિવાદનો લાભ લઈ લઈને આપણી ઉપર એટલું રાજ કર્યું, આપણે ગુલામ બનાવ્યા. છેલ્લે છેલ્લે ઇંગ્લેન્ડ આવ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની. પણ મને દુઃખ સાથે કહેવું પડે આ લોકોએ આપણી ઉપર રાજ કર્યું, કારણ કે આપણી એકતા ન હતી. આપણો કોહિનૂર હીરો લઈ ગયા, આપણી ભવાની તલવાર લઈ ગયા, આપણી શિક્ષા પત્રી આયુર્વેદ ઋગ્વેદ. આજે પણ આલ્બર્ટ એમ ગોયલ નામના મ્યુઝિયમમાં આપણી ભવાની તલવાર છે, આપણે નથી કહી શકતા આપણી છે. આલ્બર્ટ એમ ગોયલ નામના મ્યુઝિયમમાં આજે પણ આપણો કોહિનૂર છે. આપણો હોવા છતાં પણ આપણે નથી કહી શકતા આપણી શિક્ષા પત્રી, આપણો આયુર્વેદ, આપણો ઋગ્વેદ. આપણું હોવા છતાં આપણે નથી કહી શકતા, એનું કારણ છે કે આપણી અંદર એકતા ખૂટે છે. કમસે કમ મને એમ થાય કે 7 દિવસ માં અંબાની નિશ્રામાં, દત્ત ગિરનારી નિશ્રામાં મારો નેતા પરિવાર 7 દિવસ સાથે તો રહેશે, એના માટેનો આ પ્રયાસ છે. અને જો કુટુંબ પ્રથા દ્વારા જો એકતા નહીં કરવાય તો દેશની એકતાઓ કેમ થશે? શરૂઆત આપણા ઘરથી અને કુટુંબથી કાઢી દઈએ. આખું વિશ્વ છે, આ કરોડ બ્રહ્માંડમાં વિશ્વ એક, એક વિશ્વમાં રાષ્ટ્રો અનેક, અનેક રાષ્ટ્રોમાં આપણું ગુજરાત રાષ્ટ્ર, એ ગુજરાત રાજ્ય એક, અનેક આ અનેક રાજ્યોમાંથી આપણું ગુજરાત રાજ્ય એક, એ ગુજરાત રાજ્ય એક, એમાં જિલ્લાઓ અનેક, એ અનેક જિલ્લાઓમાં આપણો જિલ્લો એક, એમાં આપણા તાલુકાઓ અનેક, આ તાલુકાઓ અનેક, એમાં અનેક અનેક હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આવા બધા અલગ અલગ, એમાં આપણે હિન્દુ હિન્દુમાં પણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર, એમાં પણ બ્રાહ્મણ, એમાં 84 બ્રાહ્મણ, એમાં ઔદિત્ય બ્રાહ્મણ, ઔદિત્ય બ્રાહ્મણમાં પણ એવી વાત ઝાલાવાડમાં લઈ ઝાલાવાડી, ગોહિલવાડમાં લઈ ગોહિલવાડી, જુનાગઢમાં લઈ ગઢિયા, એ ગઢિયામાં 2 ભાગ, મોટું તળ ને નાનું તળ, અને એમાં પણ ઘણી બધી અટકો, જોશી પરિવાર, મહેતા પરિવાર, ભટ્ટ પરિવાર, આવા અલગ અલગ એ બધા પરિવારમાં પણ મહેતા પરિવાર એક, એમાં બધા રેવાવાળા અલગ અલગ, એ રેવાવાળા અલગ અલગ, પણ એમાં રેવાવાળો એક હોય તો આપણે કેમ ન એક હોઈ શકે? આપણે અલગ અલગ હોવા છતાં પણ આપણી અંદર રેવાવાળો એક હોઈ શકે ને, તો આપણે પણ એક રહેવું જોઈએ. આ રીતે ભગવાને આખી સૃષ્ટિનો ક્રમ બતાવ્યો છે. એ પછી સર્ગ વિસર્ગ સ્થાન પોષણ મુકાઈ મનવંતર ઈશાનુ કથા નિરોધ અને મુક્તિ આશ્રય. વલ્લભાચાર્યજી એવું કહે બે સ્કંધ પછી ત્રીજો સ્કંધ છે સર્ગ લીલા, પણ ચોથો સ્કંધ છે વિસર્ગ લીલા, એમ પાછળના 12 સ્કંધ સુધી જાય છે. આ બધું શું છે એ એક વાક્યમાં સમજાવી, અને પછી મારે 1 વાગે કથાનું વિરામ રાખી દેવી 1.5 કલાક પછી. પણ એ પહેલા મારે દેવહૂતિ સુધી અને કપિલ સુધી પહોંચી જવાનું છે. આમાં તો મુશ્કેલી થાય, આ 1 વાગ્યા સુધીની કથામાં શું કેવું? મને તો 2-3-5 કલાક હોય તો હું કંઈક કહી શકું, કારણ કે એ કશ્યપગીરી બાપુ બધા ત્યાં ગીતાજી એક શ્લોક ઉપર નહીં, ફક્ત એક વાક્ય ઉપર આખા સત્ર બોલ્યો છું, જ્ઞાન વિજ્ઞાન ઉપર આખું સત્ર બોલ્યો છું. આ મારી આત્મશ્લાઘા નથી, પણ મને
મારા શાસ્ત્રો ઉપર, મારા ગ્રંથો ઉપર એટલી બધી શ્રદ્ધા છે કે એનું એક પેજ વાંચો ને એનો હજારો પેજ સુધી બોલી શકે, એટલું બધું મોટું વાંગમય છે. એમ કહી શકાય કે ખાલી મહાભારત ઉપર બોલવું તો 1,00,000 વર્ષ સુધી બોલી શકાય. 1,00,000 શ્લોક છે, એક એક શ્લોક ઉપર 1,00,000 વર્ષ બોલી શકાય. અને ઘણા બધા બોલે છે. અહીંયા સર્ગ કોને કહેવાય? તો કે નિરાકારે આકારની સ્વીકાર કર્યો, નિરાકાર સાકાર થઈને આવ્યો એને સર્ગ લીલા કહેવાય. બ્રહ્માજી આજે દેવતાઓને ઉત્પન્ન કહેવાય, વિસર્ગ લીલા કહેવાય. એના માટે રહેવાની જગ્યા હતી એને સ્થાન લીલા કહેવાય. એ લોકો જીવનનું પોષણ કર્યું એને પોષણ લીલા કહેવાય. પોષણનો જીવન નિર્વાહ કરવો એને ઉતિ લીલા કહેવાય. એ જીવનારાને સત્વ ગુણ આપવો એને મનવંતર લીલા કહેવાય. એના પછી સદાચાર દ્વારા ભક્તિ જાગૃત કરવી એને ઈશાન કથા કહેવાય. ભગવાન સાથે તાદાત્મ્ય સાધવું એને નિરોધ લીલા કહેવાય. અને આત્મ સ્વરૂપને જાણવું એને મુક્તિ લીલા કહેવાય. એને છેલ્લે આશ્રય લીલા એટલે બ્રહ્મમાં લીન થઈ જવું એને આશ્રય લીલા કહેવાય છે. આ રીતે સૌનકજીએ પ્રશ્ન પૂછ્યો, હે સુખજી, આ વિદુરજી ફરતા ફરતા ક્યાં ગયા? એટલે એ તીર્થયાત્રામાં બતાવ્યા. વિદુરજી કુટુંબનો ત્યાગ કર્યો અને વિચરણ કરતા કરતા જયારે ખબર પડી એને કે પાંડવો અને કૌરવની વચ્ચે યુદ્ધ થયું ત્યારે એ પ્રભાસસિંહ, અહીંયા તે પ્રભાસમાં હતા, પ્રભાસસિંહ પહોંચ્યા પોતાના સ્થાન ઉપર અને મહાભારતના સમાચાર સાંભળી અને ધૃતરાષ્ટ્રને પણ ઘણો બધો બોધ આપવામાં આવ્યો. પણ થયું એવું કે એ ધૃતરાષ્ટ્રને બોધ આપવામાં આવ્યો છતાં પણ એ ત્યારે સ્વીકાર નથી. વિદુરજી પણ સુંદર કથા છે. પણ જયારે આ ફરતા ફરતા પ્રભાસ પાટણથી ફરતા ફરતા યુદ્ધ પૂરું થઈ ગયું અને આ તરફ પાંડવો પણ જતા રહ્યા, એ સમયે કૃષ્ણ પણ દેહ છોડી અને સંગ્રહ કરી ગયા, પોતાના ધામમાં જતા રહ્યા, ત્યારે ફરતા ફરતા મુલાકાત થઈ રમણ જ્યોતિમાં ઉદ્ધવની અને વિદુરજીની. અને વિદુરજીએ ઉદ્ધવજીને જોયા ત્યાં તો યાદ આવી ગયું કે ઓહો હો હો, આ તો કૃષ્ણ સાથે મારા ઘરે પધાર્યા. કથા બહુ લાંબી છે, પણ કથાને સંક્ષેપમાં આપણે જોઈએ કે જયારે ભગવાન કૃષ્ણ દૂત બનીને ગયા, મહાભારત લઈએ તો થોડુંક લાંબી રીતે, પત્ર ધૃતરાષ્ટ્રીય એટલે યુધિષ્ઠિરને પત્રમાં લખેલું હતું કે હે યુધિષ્ઠિર, તું તો ધર્મનો અવતાર છે, તું ધર્મનો અવતાર છે, તું એક ક્ષુલ્લક રાજ્ય માટે તારા ભાઈઓ સાથે તું લડીશ? આ બધું તો સામાન્ય દુનિયા નશ્વર છે, ખાલી હાથે આવ્યા ખાલી હાથે જતું રહેવાનું છે. તું ભાવ વિભોર થઈ જાય યુધિષ્ઠિર, કઈ રીતે આપી દે બધું? કૃષ્ણે કહ્યું, નહીં, હું જઈશ દૂત બની. ભગવાન પોતે દૂત બનીને ગયા છે. ભગવાન અહીં કોઈના દૂત નથી, સંધિ કરવા માટે ગયા અને ભગવાનની સંધિ નિષ્ફળ ગઈ. આપણે એમ વિચારીએ કે ભગવાનની સંધિ નિષ્ફળ જાય જ નહીં, પણ સંધિ નિષ્ફળ કરાવવા પાછળના ભગવાનના 3 કારણો હતા. પહેલું કારણ કે બલરામ ભગવાનને તટસ્થ બનાવ્યા હતા. ભગવાન બલરામને કહી શકે, ભાઈ હું સમજાવવા ગયો તો એ માયના નહીં તમારા શિષ્ય. એટલે બલરામજી કે ભાઈ હું કોઈ માં નહીં, દુર્યોધનમાં નહીં અને ભીમમાં પણ નહીં. યુધિષ્ઠિરને યુદ્ધ માટે તૈયાર કરવા હતા. યુધિષ્ઠિરને કહ્યું હતું કે જો એટલું સમજાવવા જોઈએ માયનાની, હવે તો યુદ્ધ કરવું જ જોઈએ. અને કૌરવોને ડરાવવા માટે પણ ભગવાન જાય, એનું બળ ભાંગવા માટે કે ભગવાનને યુદ્ધ કરાવવું હતું. એટલે ભગવાનની સંધિ નિષ્ફળ કરી. તમારા મારા જેવો એક માણસ જાય તો ગમેના સમાધાન કરી આવીએ, તો પરમાત્મા જાય ને સમાધાન ન થાય? અને ભગવાન દૂત બનીને આવ્યા ત્યારે તો આખી આખું નગર સમજાય. દુર્યોધને કહ્યું કે આ 56 ભોગ ખાવાનો છે ને દ્વારકાધીશ, એને જમાડીને બધું પાકડે લઈ લઈને પટાવી લઈશું આપણા તરફ. અને જેવા ગયા ત્યારે કહ્યું કે બીજું કઈ ના કરતો, કઈ નહીં. કૃષ્ણે કહ્યું, અર્જુન રાજ્યના અધિકારી છે પણ છેલ્લે 5 ગામ તો આપ, હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ, વારણાવ્રત, ખાંડવ વન, કુરુક્ષેત્ર ને છેલ્લે આ બોલ્યા છે, યાવત કૃષ્ણ સૂચ્યા વિદ્ય નગરે ન કેશવ તાવત્ય પરિત્યાજ્ય ભૂમેર ન તાંડવાન કોટી. સૂચિ એટલે સોયની અણી જેટલો ભાગ પણ યુદ્ધ વિના નહીં. અને ભગવાન પછી એનો બધો ત્યાગ કરીને જતા રહ્યા. પણ જયારે ભગવાન પ્રવેશ કર્યો ને ત્યારે આખું હસ્તિનાપુર સમજાઈ ગયું. બધાના સારી રંગોળીઓ, આખો પાલનના તોરણો, આ જોઈ અને વિદુ ને કહ્યું કે મારા ઘરે પ્રભુ પધારે, પણ આ તો 56 ભોગ ભોગના લાગે, મારા ઘરે આવવાનું હું એને નિમંત્રણ કેમ આપું? અને છેલ્લે ભગવાન આ 56 ભોગનો ત્યાગ કરી મહિના દિવસથી તૈયારી કરતા હતા, એ ત્યાગ કરીને ચાલતા થયા. અને ઉદ્ધવને કહ્યું કે ચાલો આપણે આજે અહીંયા નહીં લેશું, આપણે વિદુ પાસે ચાલો.
કૃષ્ણ યાદ આવી ગયા કે ઉદ્ધવને જોયા કે આ ઉદ્ધવ સાથે કૃષ્ણ મારા ઘરે પધાર્યા હતા અને ભગવાન પધારાનો દરવાજો ખખડાયો. નાભાજી લખે છે ભક્ત મારું કે દરવાજો ખખડાયો અને અંદર બંને લોકો કૃષ્ણનું ભજન કરતા હતા. કાકા કાકા દરવાજો ખોલો, એ સમયે દરવાજો ખોલ્યો જતો કૃષ્ણ સ્વયં જેનું ભજન કરતા હતા એ ઓરડા ઉપર આવી ગયા. પગમાં પડી ગયા વિધિ કે હે પ્રભુ દ્વારિકાધીશ મને માફ કરજો, હું વિવેક ચૂકી ગયો, મેં તમને નિમંત્રણ પણ આપ્યું કે મારા ઘરે પધારજો, આપ મારા ઘરે પધારા. પ્રભુ મને માફ કરો, હું વિવેક ભૂલો. કૃષ્ણે કહ્યું વિવેક તો ભલે છે કાકા, પણ હવે તમારા ભત્રીજાને ભૂખ લાગી, મને જમવાનું આપો. વિચાર કર્યો કે આને શું જમવાનું આપો. ભાજીનું એક ચડાવેલું હતું, પાત્ર ચડાવેલું હતું. મેં ભાજીનું જોયું કે આ ભાજીનું પાત્ર કૃષ્ણ હતા. એ ભાજીનો જે ગોણો ભરેલો હતો, કહ્યું કે હમણાં માટે હું કઈ વ્યવસ્થા કરું ને, કહ્યું પ્રભુ 10 મિનિટ જોતા હમણાં આવું છું. ઘરમાં તો કઈ હતું નહીં, પણ આખા મહાભારત એવું કહ્યું કે આખા ગામમાં ઢંઢેરો પીટાયો હતો. જે વિદુરને મદદ કરશે એને પણ ગામની બહાર, રાજ્યની બહાર છોડી દેવાનો છે. માભાજી કહે છે કે બધા લોકોએ હાથ જોડી નાખ્યા કે તમારી મદદ કરશું, અમારી રાજ્યની બહાર છોડી કરશે. વિદુરજી કે 2 લોકોનું આપું, 4 લોકો ઘરમાં હતા કે 2 લોકો મારી છેલ્લે કોઈ મદદ ન કરી, ત્યારે ખૂબ મોડા થયા એટલે કાપી દેવું. સુલભાને વિચાર આવ્યો કે વાસ્તવિકમાં કાકાને મોડું છું તો હમણાં હું આવું છું. અને એ સમય ગયા. નાભાજી ભક્તમાળમાં લખે છે કોઈ વેપારી કેળાનું દાન કરતો હતો અને ભીખ માગવા માટે રસ્તામાં વધારી ગયા. ભીખ માગીને કેળા લઈ લેવા અને સુલભાએ કહ્યું એક કેળું ભગવાન ખવડાવ્યું,
તમને તો કેવું થોડી એવું લાગે કેળાની છાલ કાઢવાની, હું કાઢી આપું કેળાની છાલ કાઢીને કીધું હાથ આપી છવડાવો એટલા ભાવમાં ઓતપ્રોત થઈ ગયો ને તો કેળાનો ગર્ભ બહાર રહી ગયો ને ભગવાન છાલ ખવડાવી ગયો. ત્યારે વિદુરજી જોડીને આવ્યા ત્યારે ખબર પડી એ સુલભા તું જોતો ખરી આ ગર્ભ બહાર છે ને તું છાલ ખવડાવી ગયો છે. કહ્યું કે મને ખબર ન રહે પ્રભુ, પણ તમે છાલ ખાતા હતા તો તમારે ન કહેવાય કે તું મને છાલ ખવડાવે છે. ભગવાન કે કાકી હું પણ ભાવમાં આપે મને પણ ખબર ન રહે. અને છેલ્લે ભગવાને વિચાર કર્યો કે કોઈ ઉભા નહીં થાય. ભગવાને જેનું દેગડુ હતું નીચે ઉતાર્યું, ભગવાને પોતે હાથે લઈને ભાજી કાઢી. કહ્યું કે કાકા તમારી ભાજીનો સ્વાદ કોઈ દિવસ ખોલી છું, આવી સારી ભાજી રહેતી હતી. છેલ્લે કહ્યું કે બસ પ્રભુ મારે બીજું કોઈ નથી કે મને બ્રહ્મ જ્ઞાન આપજો. ભગવાને વચન આપ્યું કે વિદુર હું તને બ્રહ્મ જ્ઞાન આપીશ. જતા રહ્યા પછી આપથી જિંદગી ભગવાનનું ભજન કર્યું અને છેલ્લે આ વિદુરજીનું ચરિત્ર લેવાની ઈચ્છા એવી થાય કે વિદુરજીનું છેલ્લા સમયના ભાલકામાં છેલ્લે ભગવાન પોતાની લીલા સમાન કરવા ગયા ને ત્યારે ભગવાને છેલ્લે વિદુર ગયા. ઉદ્ધવ અને વિદુર ભેટી ગયા તો કૃષ્ણ આપણે છોડીને જતા રહ્યા. કૃષ્ણ તો સત્ય વ્રત કહેવાના આવે, સત્ય પ્રતિજ્ઞા કહેવાના આવે. એને મારી સામે પ્રતિજ્ઞા કરી મને વચન આપ્યું કે હું બ્રહ્મ જ્ઞાન આપીશ, મને બ્રહ્મ જ્ઞાન દીધા વિના જતા રહ્યા. ત્યારે ઉદ્ધવે કહ્યું કે વિદુર તમે તો સૌથી મોટા ભાગ્યશાળી. કૃષ્ણએ છેલ્લે લીલા સંગ્રહ કરી ત્યારે ઉદ્ધવ કહે મને શંકા લાગી કે ભગવાન મને છોડીને જાય નહીં, મને બદ્રીનાથનું કહીને જતા રહ્યા. ત્યારે એમની પાછળ પાછળ હું ગયો અને બરાબર એ ભાલકાના ટીકવાના વૃક્ષ નીચે ભગવાન પોતાના દાદા પગ ઉપર જમણો પગ ચલાવીને બેઠા હતા અને છેલ્લે જમણા પગ ઉપર ડાબો પગ રહેશે. અને એ સમય ચિંતન કરીને ભીમ દ્વારા જયારે ભગવાન લીલા સંગ્રહ કરવાના એક પૂર્વે હું ગયો અને મેં હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ તમે જતા રહીશું તો અમે શું કરશું. ત્યાં ફરતા ફરતા વ્યાસજીના મિત્ર મૈત્રી ઋષિ પણ આવ્યા અને મૈત્રી ઋષિ અને મારી સામે છેલ્લા સમયે બધા ભગવાનને યાદ કરે. વિદુરજી તમે એટલા બધા ભાગ્યશાળી છો કે છેલ્લા સમયે ભગવાને તમને યાદ કર્યા. રાધાજીને નહીં, વસુદેવને નહીં, દેવકીને નહીં, યશોદાને નહીં, નંદ બાબાને નહીં, છેલ્લા અંતિમ સમયે ભગવાને લીલાપૂર્ણ કરી ત્યારે વિદુર તમે એક વાર નહીં ત્રણ ત્રણ વાર યાદ કરો. મારો વિદુર, મારો વિદુર, મારે વિદુરને બ્રહ્મ જ્ઞાન આપવું હતું પણ વિદુરને હું આપી નથી કે મૈત્રી ઋષિ તમે આપજો અને તમે મૈત્રી ઋષિ પાસે જાઓ એ તમને બ્રહ્મ જ્ઞાન આપશે. છેલ્લે રમણ જ્યોતિના બંને લોકો રહ્યા, ખૂબ રોયા. છેલ્લે હરિદ્વારના મૈત્રી ઋષિના આશ્રમમાં વિદુરજી જાય છે અને વિદુરજીનો વિવેક જોજો. કહ્યું મારી અંદર જો લાયકાતતા હોય તો મને બ્રહ્મ જ્ઞાન આપે. કહ્યું કે નહીં પ્રશ્ન પૂછો અને પ્રશ્ન પૂછો છે વિદુરજીએ અને મૈત્રી ઋષિએ સંવાદ ચાલે છે હરિદ્વારમાં એનો જવાબ આપે છે. અહીંયા સુખ અને દુઃખ ની જ્ઞાન વાત કરી. સંસાર સુખાય કર્માણી કરોતી લોકો, આખી દુનિયા સુખ માટે જ કર્મ શા માટે કરે છે, કોઈ દુઃખ માટે કરતી જ નથી. આ સુખ અને દુઃખ શું છે? કહે છે મૈત્રેયી સુકૃત્યમ ખાદતી સુખમ, દુષ્કૃત્યમ ખાદતી ઇતિ દુઃખમ. જે સારા કર્મોને ખાય છે એને સુખ કહેવાય, જે ખરાબ કર્મોને ખાય છે એને દુઃખ કહેવાય. વેદાંતની દ્રષ્ટિએ આખા સંસારમાં કંઈ સુખ છે જ નહીં. તમે વસ્તુમાં સુખ શોધવાનો પ્રયત્ન કરશો તમે દુઃખી થશો, કારણ કે વસ્તુનો નાશ થઈ જાય એટલે તમારા સુખનો પણ નાશ થઈ જાય છે. સાચી સુખ જોતું હોય સુખ શાંતિ અને આનંદ પરમાત્માના ધામમાં છે, પરમાત્માના નામમાં છે. કોઈ આવીને તમને કહે કે મારા જીવનમાં શાંતિ નથી તો એને કહેવાનું કે તારા વિકારોમાં અશુદ્ધિ છે, વિકારોમાં અશુદ્ધિ હોય તો શાંતિ ન મળે. કોઈ આવીને કે મારા જીવનમાં આનંદ નથી તો એને કહેવાનું તારા હૃદયમાં અશુદ્ધિ છે, ક્યાંક કચરો છે એટલે તારા જીવનમાં આનંદ નથી. કોઈ આવીને કહે કે મારા જીવનમાં સુખ નથી તો કહેવાનું કે તારા કર્મમાં ક્યાંક અશુદ્ધિ છે, તારા જોવામાં, તારા ચાલવામાં, તારા બોલવામાં. કર્મની શુદ્ધિ, વિચારની શુદ્ધિ અને હૃદયની શુદ્ધિથી બનતા કેરેક્ટરનું નામ છે ભગવાન.
અને આ દુઃખ કેમ મટે? તો કે વૈરાગ્યની પ્રબળતાથી અને જ્ઞાનના મહત્વથી જાગૃત થાય. અહીંયા ત્રણ પ્રશ્નો વિદુરજી પૂછાશે. બીજા કે ભગવાન અવિકારી છે તો એ વિકારરૂપી જગત ભગવાને શા માટે બનાવ્યું? બ્રહ્મન કથમ ચિન્ માત્ર અધિકાર અવિકારી હોય તો વિકારી સંસાર શા માટે બનાવ્યું? ભગવાન ક્રીડા શા માટે કરે છે? ભગવાનની અંદર પણ કામના છે બાળકની જેમ, અને ભગવાન આ બધું કરે છે તો આ ક્લેશ દુર્ભાગ્ય પણ શા માટે આવે છે? ભગવાનથી બધું થતું હોય છે. અને ત્યારે આ અવસ્થા સમજાવી છે કે ભગવાન છે ને આખો દ્રષ્ટિવાદ ને સૃષ્ટિવાદ સમજાવે છે. અહીંયા કહ્યું છે કે આખી દુનિયા કર્મના સિદ્ધાંત ઉપર આધારિત છે. જે જેવું કર્મ કરે એવું ભોગવે ભોગવે ને ભોગવે. મને રાવત ભગત યાદ આવ્યું. રાવત ભગત તો એવું કહેતા કે તમારી પાણી નથી પાડ્યા પાંચણે પાણી ભરખના કહીને હરિહરી બીજી વાત ન જાણે. પ્રાપ્તિની એક નિશાની છે માણસ મૌન બની જાય, મૌન થઈ જાય એ સમજી લેવાનું. આ પ્રાપ્તિની નિશાની છે. બાકી કર્મનો સિદ્ધાંત તો એવો છે, આપણી સંસ્કૃતિ જો આખી દુનિયાને કંઈક આપ્યું તો પુનર્જન્મ, પુનર્જન્મનો સિદ્ધાંત આખી દુનિયાને આપ્યો છે. આખી દુનિયા પેલા માનતી નહીં કે આ ભારતની આ સનાતન સંસ્કૃતિ પુનર્જન્મ, પુનર્જન્મ હોય જ નહીં એ એવું માનતા. તો મારે એને કહ્યું છે માનું દૂધ પીતા શીખવાડે કોણ? નાનું બાળક જન્મે સીધું માનું દૂધ પીતા શીખી જાય. એનું કારણ કે દરેક જન્મમાં એને પૂજેલું છે. માણસ દૂધતા ડરે છે એનું કારણ કે ઘણી વખત દૂધેલો છે. માણસ મરતા ડરે છે, માણસ ઘણી વખત મરેલો છે. આ તો હાર્ડવેર બદલો, બાકી સોફ્ટવેર તો એની જ છે. એટલે માણસ વારંવાર ડરે છે. જમણો હાથ કરે તો જમણા હાથને ભોગવવાનું છે, ડાબો હાથ કરે ડાબા હાથને ભોગવવાનું છે. તમે બચી જ નહીં શકો. બાળક ક્યાં આધારે જન્મ લે? જો પુનર્જન્મને કોઈ માનતું ન હોય, આપણી સંસ્કૃતિમાં 12 શાસ્ત્રો છે. મારે કપિલ ગીતાના 12 શાસ્ત્રોની વાત કરવી છે. એમાં 6 શાસ્ત્રો છે એ આસ્તિક શાસ્ત્રો છે, 6 શાસ્ત્રો છે એ નાસ્તિક શાસ્ત્રો છે. આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા શું? તમે એને હું એવું સમજે ભગવાનને માને એ આસ્તિક, ભગવાનને ન માને એ નાસ્તિક, પણ નહીં વ્યાખ્યા એવી નથી. આસ્તિક ને નાસ્તિકની વ્યાખ્યા છે વેદ નિંદકો નાસ્તિક. જે વેદની નિંદા કરે ને નાસ્તિક કહેવામાં આવે. આપણી સંસ્કૃતિ એવું કહેવાય પથ્થર ને પૂજે, આપણી સંસ્કૃતિ પહાડ ને પૂજે, આપણી સંસ્કૃતિ વૃક્ષો ને પૂજે, પણ મને બતાવો આપણી સંસ્કૃતિ બુદ્ધ ને પૂજતી નથી. બુદ્ધ ધર્મ વિદેશોમાં બહુ ફેલાણો છે, પણ બુદ્ધ ધર્મ આપણા ભારતમાં ફેલાણો નથી. આમાંથી એક સનાતની સંસ્કૃતિ વાળો મને બતાવો કે ઘરે બુદ્ધ ની પૂજા કરતા હોય. જે બુદ્ધ ને 24 અવતારમાં માનવામાં આવ્યો છે, સતાપણે બુદ્ધ ની પૂજા કેમ નહીં? કારણ કે વેદ નિંદક હતા, બુદ્ધે વેદની નિંદા કરી છે. આપણી સનાતન સંસ્કૃતિ વેદને પ્રમાણ માને છે. એટલે વેદની નિંદા કરનારો નાસ્તિક છે. એમ એના 6 શાસ્ત્રો છે. ચાર વાક શાસ્ત્ર છે, નાસ્તિક શાસ્ત્ર છે. ચાર વાકે શું કહ્યું એ મારે સાંખ્ય આવે ને, સાંખ્યની વાતમાં મારે વાત કરવી છે. પણ અહીંયા ભગવાન બાળક ક્યાં આધારે જન્મ લે? અમુક લોકોનું કહેવું છે કે કૂટા ફૂટ જન્મી જાય, જેમ પાનના ચૂનો નાખો કાથો નાખે પાન બની જાય એમ જન્મ લે. જો એમ જન્મ લેતા હોય તો મને સમજાવો, એક ગરીબને ક્યાં જન્મ લે, એક ધનવાનને ક્યાં જન્મ લે? એક ગોરો બને, એક કાળો બને, એક વિદ્વાન બને, એક મૂર્ખ બને, આવું થવાનું કારણ શું? એક લીલો બને, એક લંગડો બને. તમને કોઈ લીલો લંગડો હોય તમને જોવો ન ગમે, બાંધો બોગડો હોય તમને જોવો, વિકલાંગ જોવો તમને ન ગમે, તો પરમાત્માને જોવો કેમ? એ તો કરુણ ગૌરવ કરુણા અવતાર, કરુણાનો અવતાર છે. એને તો જોવું ગમે જ નહીં. પણ ભગવાન કહેવા માંગે છે તમે કોઈ કર્મ કરો એ તમારે ભોગવવું જ પડે. કર્મનો સિદ્ધાંત, અમુક બાળકો જન્મતા પેલા માના પેટમાં જ મરી જાય, અમુક ચેપી રોગમાં મરી જાય, પેટમાં મરી જાય એનું કારણ છે આ ભગવાનની મરજી નહીં, એના પૂર્વજન્મના કર્મ છે એનું ફળ ભોગવે છે. એટલે પૂર્વજન્મ માનવો પડે, માનવો પડે, માનવો પડે. અને છેલ્લે 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે. આ 10 પ્રકારની સૃષ્ટિ એટલે દેવતાઓ છે, ભગવાન સૃષ્ટિ બનાવે છે મનના સંકલ્પથી, ઋષિઓ સૃષ્ટિ બનાવે છે મંત્રથી, અને આપણે બધા મનુષ્યો સૃષ્ટિ બનાવીએ છીએ મૈથુનથી. આ 10 પ્રકારની સૃષ્ટિમાં પેલા મહત્તત્વ, અહંકાર, ભૂત, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અને પછી 7મી જે સૃષ્ટિ બનાવી એ વનસ્પતિ સૃષ્ટિ બનાવી. વનસ્પતિ કોને કહેવાય? બધાને વનસ્પતિ ન કહેવાય. જેમાં મોર આવ્યા વિના ફળ આવે એને વનસ્પતિ કહેવાય. ગુળ, મહોર, વડલો, પીપળો આ વનસ્પતિમાં આવે. એના પછી ઔષધિ, ઔષધિ પણ બધાની ન કહેવાય. પોતાના ફળ પાક્યા પછી એ નાશ પામી જાય, ચોખા, ઘઉં, ચણા
એ બધા ઔષધિમાં આવે. પછી લતા, લતા એટલે કોઈનો આધાર લઈને વૃદ્ધિ પામે, બ્રાહ્મી, ગિલોય, અમરવેલ એ બધા લતા કહેવાય. પછી ત્વક્સા એટલે જેમની છાલ કઠણ હોય, વાસ, વાસ ત્વક્સારમાં આવે. પછી વિરુદ્ધ, જેના વેલો જમીન ઉપર પેલા ઉપર ચડીને શકે કઠણ હોવાથી, જેને કહેવાય કેતી, તરબૂજ, એના આવે. પછી ગ્રૂમ એટલે ગ્રૂમ એટલે બધા જાળ ન થાય, આંબો અને જાંબુ જાળ છે એ ગ્રૂમમાં આવે. પછી આઠમી સૃષ્ટિ ભગવાને તિર્ય જ્યોની બનાવી, તિર્ય જ્યોની પશુ પક્ષીઓ 28 પ્રકારના છે. અને આ ઉલ્લેખ કરીશું, તમે એમ થશો કે આ લાંબુ લાંબુ શું છે, પણ ભગવાને પેલા બે ખરી વાળા પ્રાણી બનાવ્યો, ગાય, બકરો, ભેંસ, કડિયા, મૃગ બે ખરી વાળા છે. પછી એક ખરી વાળા બનાવ્યા, આ ગધેડો, ઘોડો, ખચર, સરગ આ બધા એક ખરી વાળા છે. ભગવાને પાંચ નખ વાળા પુત્રો, શિયાળ જેવા પ્રાણીઓ બનાવ્યા, ને પછી ઉડવા વાળા બગલો, ગીધ સૃષ્ટિ બનાવી. નવમી સૃષ્ટિ છે ને એ મનુષ્યની બનાવી, એટલે નવનો આ શુભ આપણે મનુષ્ય છીએ. એટલે દસમો સિદ્ધ ચારણ ગંધર્વ ભૂત પ્રેતની યોની બનાવી, દસ સૃષ્ટિ બનાવી. પછી નારાયણે સનતકુમારોને ઉત્પન્ન, બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, બ્રહ્માજીએ સનતકુમારોને ઉત્પન્ન કર્યા, એમને વિવાહ ન કર્યો, બ્રહ્માજીને ક્રોધ આવ્યો, એમાંથી રુદ્ર ઉત્પન્ન થયા, એમાંથી ભૂત પ્રેત ઘણો ઉત્પન્ન થયા. ભગવાને એ રોકી દીધા, ભગવાન કે એવી સૃષ્ટિની સારી સૃષ્ટિ, જમનામાંથી મનુ ઉત્પન્ન કર્યા, દાદાનમાંથી શત્રુપા, અને મનુ અને શત્રુપા આ બંનેને સૃષ્ટિનો ક્રમ આગળ વધારવા માટે નીચે મોકલા, એટલે એના સંતાનો આપણે બધા મનુષ્ય કહેવાય. મતરા સિદ્ધિ ધર્માની, જે એક કપડા સાથે એક કપડાને સીવે દરજી, એકના સંબંધ સાથે બીજાના સંબંધને જોડે, એને મનુષ્ય કહેવાય. અને પૃથ્વી રસાતળમાં હતી, હિરણ્યાક્ષ જોઈ ગયો હતો, આનો બહુ લાંબો વિસ્તાર છે, હિરણ્યાક્ષ પાસેથી એનો વધ કરી અને વરાહનું રૂપ લઈ અને ભગવાને આ પૃથ્વી રસાતળ માંથી બહાર કાઢી. આ રસાતળ ની પાછળનું મુખ્ય કારણ શું છે? રસાતળ એટલે એ પૃથ્વી કઈ ગોળો છે કે અંદર લઈ ગયા છે, આ શું છે? કાલ સંપૂર્ણ જગત હું બહુ વિસ્તાર સાથે કહીશ, પણ આજે અત્યારે મનુ અને શત્રુપાના પાંચ સંતાનો છે, પાંચે પાંચ સંતાનો ત્યાં ભગવાન અવતર્યા છે. ત્રણ દીકરી અને બે દીકરા, દેવહૂતિ, આકૃતિ, પ્રકૃતિ, ઉત્તાનતા અને પ્રિયવ્રત. પ્રિયવ્રત ને ત્યાં ઋષભદેવ નામનો અવતાર થયો, ઉત્તમ કાદની પૃથ્વીનારાયણ સ્વયં આવ્યા, દેવહૂતિ ને ત્યાં કપિલ આવ્યા, પ્રસૂતિના દીકરીના ઘરે નર નારાયણ આવ્યા, અને આકૃતિના ઘરે યજ્ઞ નારાયણ આવ્યા. અને આપણા પેલી દીકરીનું ચરિત્ર એટલે દેવહૂતિ, દેવહૂતિના કપિલજીનું પ્રાગટ્ય કર્યું. હું કથાને વિરામ આપી દઉં છું, હવે કાલે કપિલજી કપિલ ગીતા કહે છે, અને કપિલ ગીતા મારો બહુ પ્રિય વિષય છે. કપિલ ગીતા ઉપર મેં તો અહીંયા જયારે કપિલ ગીતા પર ઘણા બધા સંશોધન કરીને ખૂબ લખ્યું છે, એટલે કાલે કપિલ ગીતા જોશું. પણ અત્યારે દેવહૂતિ અપ્રકાશ લખ્યું છે, દેવહૂતિ ને લગ્ન જ નતા કરવા. દેવહૂતિ ખૂબ જ રૂપાળા હતા, એટલા બધા રૂપાળા હતા કે એક દિવસ વિશ્વાવસુ નામનો ગંધર્વ ઉપસ્થિત નીકળ્યો, એને દેવહૂતિ નું રૂપ જોઈ નીચે પડી ગયું, એટલો રૂપાળો. એટલે અમને લગ્ન નહીં કરવા, ત્યારે પિતાજીએ કહ્યું મારે તો સૃષ્ટિનો ક્રમ આગળ વધારવો છે, તમે લગ્ન કરો. પણ આ અપ્રતા મારી હતી, એક જ વખત કોઈ પુરુષને જુએ, પુરુષને જોઈને નક્કી કરે એની સાથે લગ્ન કરે એને અપ્રતા કહેવાય, દસ છોકરાઓ જોઈને એકને નક્કી કરે એને અપ્રતા ન કહેવાય. અને એકને જોઈને લગ્ન કરવા એવો નિર્ણય કર્યો, એ સમયે એક ઋષિ તપ કરતા, જેમના નું કરદમ સરસ્વતી નદીના કિનારે 10,000 વર્ષ તપ કર્યું, અને ભગવાન આમના તપને જોઈને પધાર્યા છે. અને ભગવાન પધારેલા ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા, 10,000 વર્ષ તપ જોઈ ગયા. અહીંયા યશ્મિન ભગવતો નેત્રાથ નેપદમ અશ્રુબિંદવઃ, ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા, અને એ આંસુ હર્ષના આંસુ હતા. હર્ષના આંસુ હંમેશા અહીંયાથી પડે, હર્ષના આંસુ હંમેશા ઠંડા હોય, અને દુઃખના આંસુ હોય ને અહીંયાથી પડે એ ગરમ હોય. સુખના આંસુ અહીંયાથી, દુઃખના આંસુ અહીંયાથી. મને શાસ્ત્રીજીએ પૂછ્યું કે આ વચ્ચેથી પડે આ શું? મેં કીધું ભૂખ ના હોય, અહીંયાથી સુખ ના, અહીંયાથી દુઃખ ના, વચ્ચેથી પડે. એક વાગ્યા સુધી બેસાડી રાખવું ને વાતો જ કરે રાખવું, એક વાગ્યા સુધી ભોજન ન મળે તો વચ્ચેથી પડે, એને ભૂખ ના આંસુ પડાય. એટલે અહીંયા ભગવાનની આંખોમાંથી આંસુ પડાય, એ અશ્રુ બિંદવા હતા, અને હર્ષના આંસુ હતા, હર્ષના બિંદુ પડ્યા, એમાંથી હર્ષ બિંદુ સરોવર થયું. આપણા સાત સરોવરમાંથી એક આ સરોવર થયું છે, બિંદુ સરોવર. ને આપણા ગુજરાતને ત્રણ સરોવર મળ્યા છે, બિંદુ સરોવર સિદ્ધપુર પાટણ પાસે, બીજું સરોવર નારાયણ સરોવર, અને એક અમદાવાદ પાસે નર સરોવર છે.
બાકી પ્રેમ સરોવર વૃંદાવનમાં છે, પુષ્કર સરોવર પુષ્કરમાં છે, માન સરોવર કૈલાસમાં છે, અને પંપા સરોવર સબરીજીનું એમ સાત સરોવરની માન્યતા છે. આપણે એની મહત્તા માનવામાં આવે છે. ભગવાને આશીર્વાદ આપ્યા કે બોલો શું જોઈએ, એક બસ તમારી ભગવાન કૃપા, તમારા જેવો એક મને પુત્ર પ્રાપ્ત થાય, એવું હું પોતે જ તમારે ત્યાં પુત્ર થઈને આવીશ, એવું વચન આપીને ભગવાન ગયા ને. અહીંયા ભાગવતજીના શ્લોક છે, મને ઉલ્લેખ કરતા આનંદ થાય છે. આ કર્ણયન પત્ર રથેન્દ્ર પક્ષે ઉચ્ચારિતમ સોમ ઉદીર્ણ સાબહ. જયારે ભગવાનનું ગરુડામ પાંખ ફેલાવતી ફેલાવતું જેટલું હતું, ત્યારે એ પાંખોમાંથી અવાજ નીકળતો હતો, સામવેદના મંત્રો નીકળતા હતા. અને સામવેદના મંત્રો સાંભળતા સાંભળતા ભગવાન પાછા જતા હતા. કહેવાનો મતલબ છે, અત્યારે તમે તમારી મોટર કારમાં ટેપ રાખો ને, એ મારા નારાયણના ગરુડની નકલ છે. એ પણ સંગીત સાંભળતા સાંભળતા જતા હતા. એટલે ત્યારથી મને એવું લાગે કે ગાડીઓમાં ટેપ રાખવાની પદ્ધતિ ક્યાંથી આવી ગઈ છે. સામવેદના મંત્રો ચાલતા હતા. અને કરદમ ને આશીર્વાદ આપ્યા. કરદમ અને દેવહૂતિના લગ્ન થયા. અને આ લગ્ન થયા પછી પરમાત્માએ એને શરત મૂકી હતી કે હું લગ્ન કરીને સંન્યાસ લઈ લઉં. અને વિવાહ પછી સાચા સંયમની પરીક્ષા વિવાહ પછી છે. વિવાહ પહેલા તો સંયમ રહી શકાય, પણ વિવાહ પછી સંયમ રાખવો એ ગૃહસ્થાશ્રમની સફળતા છે. અને લગ્ન એટલે એમ કહી શકાય, વન પ્લસ વન ઇક્વલ ટુ નહીં, વન પ્લસ વન ઇક્વલ વન, એક વત્તા એક બરાબર બે નહીં, એક વત્તા એક બરાબર એક થાય, એને જ લગ્ન જીવન કહેવાય. લાગે પતિના આત્મા પાણી આવે પત્નીને, અને પત્નીએ લાગે પતિની આત્મા પાણી આવે, અને 52 વર્ષ પછી કે 60 વર્ષ પછી પતિ પત્નીનું જીવન અપડેટ થઈ જાય છે. અને એ જીવવાનો જ આનંદ છે કે બધા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા હોય છે. છેલ્લા સમય થોડી આ અલગ, પણ જીવ એક થઈ જાય છે. અત્યારનું લગ્ન જીવનમાં મને એવું ઈચ્છા થાય કહેવાની કે પેલું વર્ષ હોય ને, પેલું વર્ષ હોય ત્યારે પતિ બોલે ને પત્ની બધું સામે, પતિ એક વર્ષ તો કઈ બોલે જ નહીં, નવાનવા હોય, એક વર્ષ આખું એમ પસાર થાય, બીજા વર્ષે પત્ની બોલે ને પતિ સાંભળે, અને ત્રીજું વર્ષ આવે એટલે પતિ પત્ની બે બોલે ને પાડોશી સાંભળે. અત્યારની સંયમની સ્થિતિ છે. આને સંયમ કેવો રહેતો છે તો કે અહીંયા ભાગવતજીમાં તો ઉલ્લેખ આવે છે, ઇંગિત શબ્દ વાપરે છે, ઈશારા પ્રમાણે સેવા કરતા. પતિની સેવા એટલી કરી, પતિને પ્રસન્ન કરવા માટેના 6 લક્ષણો એ બતાવ્યા છે. એક તો દંભ વિના સેવા કરવી, એક પતિમાં વિશ્વાસ રાખવો, એક આત્મપવિત્રતા રાખવી, એક પતિ પ્રત્યેનું ગૌરવ રાખવો, અને એક સંયમ રાખવો, અને છેલ્લું મધુર વાણીમાં જ પતિ સાથે બોલવું. અને કર્દમ ઋષિએ પરીક્ષા માટે સમાધિમાં બેસી ગયા, વર્ષો વીતી ગયા, છેલ્લે વર્ષો પછી આંખ ખોલી જાય તો વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ જાય. દેવહૂતિ કહ્યું, માગો શું જોઈએ? અને પત્ની કહ્યું કે મારે કંઈ જોતું નથી, તમારા જેવા પતિ મળ્યા નથી, મારે વિશિષ્ટ કરીને જોઈએ. છેલ્લે દેવહૂતિ ઉપર પ્રસન્ન થઈ, ત્યાં એક સુંદર એવા કુંડનું આયોજન કર્યું, કુંડમાં સ્નાન કરાયું, એ શુક્લ તીર્થમાં સ્નાન કરીને બહાર નીકળાયું, વિવાહ બની ગયા. અને ત્યાં કામદમ નામનું વિમાન બોલાવવામાં આવ્યું, વિમાનમ કામદમ. એ કામદ નામના વિમાનમાં દેવહૂતિ અને કરદમ બંને લોકો બિરાજી, અને ધીરે શરદ સતમ સતમ શરદ વ્યતિયુ તો શરદ ઋતુ પસાર કર્યું. અને માણસનું આયુષ્ય છે ને, એ તમારા જન્મ તારીખથી જન્મ તારીખ એમ નહીં, એક શરદ ઋતુ પસાર થયેલ માણસ એક વર્ષનો થયો. અત્યારે શરદ ઋતુ ચાલે છે, શરદ ઋતુમાં સૌથી વધારે લોકો મરી જાય છે. શરદ ઋતુ રોગોની માં કીધી છે, એટલે તો બ્રાહ્મણ આશીર્વાદ આપે, ધીરે માં શરદ સતમ પ્રબ્રવામાં શરદ આહા શ્યામાં શરદ સતમ, તમે 100 શરદ ઋતુ સાંભળી શકો, બોલી શકો, જીવી શકો. આવા આશીર્વાદ આપતા એક કામદ નામના વિમાનમાં 100 શરદ ઋતુ સુધી પરિભ્રમણ કર્યું. અને પછી શરદ ઋતુ કે એક પુત્ર સાથે સંન્યાસ લઈ લે, એને પોતાના એક રેતસમાંથી 9 ભાગ કર્યા, એનાથી 9 કન્યાઓ ઉત્પન્ન થઈ. કહ્યું કે હવે હું સંન્યાસ લઈ લઉં, કહ્યું કે તમારે ઘરે સાક્ષાત નારાયણ આવવાના છે, તો એક પુત્રની પણ કામના છે. અને એ પુત્રની કામનાથી એને વ્રતો કર્યા, શરીરને ચોખ્ખું બનાવ્યું દેવહૂતિએ, અને જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ વાદળો એકદમ શાંત થઈ ગયા, ગર્જનાઓ થવા માંડી ગઈ, એકદમ મધુર વાતાવરણ થઈ ગયું છે, ગુંદુભીનો નાશ થવા માંડી ગયો છે, જેમ અગ્નિ લાકડામાંથી પ્રગટે એમ એક પરમાત્માનું પ્રાગટ્ય થયું. કાર્તક માસ હતો, કૃષ્ણ પક્ષ હતો, બુધવાર અને પાંચમના દિવસે મધ્યાહ્ન સમયે ભગવાન પ્રગટ થયા અને બધા
અભિનંદન આપવાનું આપણે બધા બોલતા હોય પણ અક્ષરા નક્કી કરવાનું મળી ગયું અને બ્રહ્માજી આવી અને કપિલ નામ પણ બ્રહ્માજી કર્યું અને આ કપિલજી એ આ નવે નવ બહેનો ના લગ્ન થઈ ગયા અને નવે નવ બહેના લગ્ન કોની સાથે થયા નથી કોણ સંતાન કર્યું કાલે જીવન કર્યું પણ અહીંયા સરગમજી એ પણ સંન્યાસ લઈ લીધો હવે તો મા અને દીકરો બંને રહ્યા અને જયારે મા અને દીકરો રહ્યા દેવહૂતિ ના ચરણો દેવહૂતિ ચરણો માં બેસી અને કપિલજી ને પ્રશ્ન પૂછવા મળી ગયા છે અને આ જે પ્રશ્ન પૂછ્યા છે એને આખી કપિલ ગીતા કહેવાય છે એ નીત માટે કપિલજી ના ચરણો આપણી વચ્ચે દેવ દ્વારિકાના જે વિદ્યાર્થીઓ ભોજન આપણા ભોજન પ્રસાદના જે સેવા આપે છે એ 50 વિદ્યાર્થીઓને વેદનું અધ્યયન કરાવે સાહિત્યનું અધ્યયન કરાવે વ્યાકરણનું અધ્યયન કરાવે અથવા દેવ દ્વારિકા શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય જયેશભાઈ પણ આપણી વચ્ચે બધા પાલીના નામ સાથે આપણે નેતા પરિવાર આપણી વચ્ચે ઝાંકીના પણ કપિલ નારાયણ દેવ પાલીના નામ સાથે કપિલજીના દેવહૂતિના પ્રશ્નો અને કપિલના જવાબો આપણે કાલે સમજી જશું કાલે આપણી કથામાં ચાર જન્મ થશે પ્રાય અમારી કથાને ચાર જન્મ સાથ નહીં હોય કાલે મુસ્લિમ પ્રાગત્ય વામન પ્રાગત્ય રામ પ્રાગત્ય અને કૃષ્ણ પ્રાગત્ય કારણ કે હું કથામાં એટલો બધો જોતો રહું એમાં સુપાત્ર વ્યક્તિઓ બેઠા હોય ત્યારે વિશેષ ખુલવાની ઈચ્છા થાય આના રહસ્યો પારોક્ષીકરણ કરવું આનું પારોક્ષીકરણ કરવું અને કાલે ચારે ચાર જન્મ થઈ જશે અને આ બધા એક જ છે રામ અને કૃષ્ણ કાલે અમારી કથામાં રામ ભી આવેંગે ઓર શ્યામ ભી આવેંગે કારણ કે રામ અને કૃષ્ણમાં કોઈ ફરક જ નથી કારણ કે જો રામનો જન્મ બપોરે 12 વાગે થયો હોય ને તો કહી શકાય કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયો કદાચ રામ મનમાં ગયા હોય તો કૃષ્ણ પણ મનમાં ગયા છે કૃષ્ણ ગાયો ચરાવવા માટે મનમાં ગયા છે કદાચ રામે ધનુષ્ય ભંગ કર્યો તો કહી શકાય કૃષ્ણએ પણ ધનુષ્ય ભંગ કર્યો છે રામે સીતાના સ્વયંવરમાં ધનુષ્યનો ભંગ કર્યો કૃષ્ણએ કંસના ધનુર્યાગમાં ધનુષ્યનો ભંગ કર્યો એમ કહી શકાય કે રામને ત્રણ માતા હોય તો કૃષ્ણને પણ ત્રણ માતા છે રામને કઈ કઈ કૌશલ્ય અને સુમિત્રા હોય તો કૃષ્ણને દેવકી યશોદા ને રોહિણી છે એમ કહી શકાય કે કદાચ ને રામજીની પાદુકા પૂજાની હોય ભરત દ્વારા તો કૃષ્ણની પાદુકા ઉદ્ધવે પૂજા છે ઓખી ઓખા મઠમાં ઓખી મઠ છે બદ્રીનાથ પાસે એ ઉષી મઠમાં આજે પણ ઉદ્ધવ એની પાદુકા કૃષ્ણની પાદુકા પૂજે છે એમ કહી શકાય કે પેલા પેલા તારકાનો મોક્ષ સ્ત્રીનો મોક્ષ રામે કર્યો હોય તો આ તરફ ભગવાને કૃષ્ણનો મોક્ષ કર્યો છે કદાચ ભગવાન કૃષ્ણએ બ્રહ્મ ઉપદેશ સમરાંગણમાં અર્જુનને આપ્યો તો રામે દંડકારણ્યમાં લક્ષ્મણને બ્રહ્મોપદેશ આપવામાં આવ્યો છે આપણે એમ કહીએ કે ભગવાને વૃક્ષ એટલે લાકડાઓનું બાળ હાથમાં રાખ્યું છે વૃક્ષને પણ પ્રેમ આપ્યો છે તો કૃષ્ણએ વાસળીના રૂપમાં એક વૃક્ષને પ્રેમ આપ્યો છે ભગવાન રામે ઇન્દ્રના પુત્ર ઉપર વિજય મેળવ્યો મેઘનાથ ઉપર તો એમ કહી શકાય ભગવાને પણ ઇન્દ્રના પુત્ર ઉપર વિજય મેળવ્યો છે આ તરફ એમ કહી શકાય ભગવાને વાલી ઉપર કૃપા કરી છે કે આ તરફ અર્જુન ઉપર કરે કદાચ કૃષ્ણ
પ્રયોગ છે તો રામ યોગ છે, કદાચ રામ રાઘવ છે તો કૃષ્ણ માધવ છે, એમાં કોઈ ફર્ક નથી. કાલે તમે આવવાનું સાથે 2 મિનિટ, કાલી સાથે 5 મિનિટ એવો નાટ કરીએ કે કાલે અમારી કથામાં તાના તું આવ, નંદના કુમાર અમારી કથામાં આવ અને આજથી જ આપણું સ્વાગત કરીએ. મહેસૂસ થતો હોય આજે હજારો વર્ષ અથવા ઘણા સમય પછી મહેતા પરિવારે
એવા વાતને જાગૃત કર્યો છે મને એવું લાગે. આપણી વચ્ચે પદ્મશ્રી લોક સાહિત્યકાર જેને ગુજરાતના લોકોને પરિચય આપવો તો મારી અતિશયોક્તિ લાગે છે. વિનંતી કરું માનની શ્રી ભીખુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે છે, તાળીઓના નાદથી વધાવશો. ભાઈ અહીં આવશે અને મહેતા પરિવાર યથાશક્તિ તમારું સ્વાગત કરવા માંગે છે. હું વિનંતી ભીખુદાનભાઈ થોડી વાર પૂછશે કે નહીં ખેત વાટા, નહીં ધોધ ફાટા, નહીં તા સકાતા, યાદલ ચલાતા, મુરાદ કહે મને સહી કરકે દેતા, ખુદા કે સિવા કૃષ્ણ કે સિવા નહીં કોઈ તા. તો આવા આપણી વચ્ચે ભીખુદાનભાઈ પેલા શાસ્ત્રીજીના આશીર્વચન લઈ હું મહેતા વિનંતી કરું છું. એવું લાગે કે કદાચ મહેતા પરિવારમાં ભીખુદાનભાઈ તમારા ચાહક વર્ગ ઘણા બધા હશે, પણ અમારા બીજુભાઈ મહેતા જેવું લગભગ કોઈ નહીં હોય. એટલે પરિવારે નક્કી કર્યું છે કે આખા પરિવાર વતી અમારા બીજુભાઈ અને ઘણી વાર અમને ભીખુદાનભાઈ તમારી વાતો કરે છે. એટલે ભીખુદાનભાઈ આવું કહે છે, તેવું કહે છે અને કદાચ એનું સપનું હશે અને આજે તમારું સ્વાગત કરે છે. આનાથી વધારે પિત્રોની કૃપા હોય જ નહીં હોય. ભીખુદાનભાઈ નું જોવાનું અને એને મળવાનું વચ્ચે આવશો, પાણીઓના નાથથી વધાવશો. પ્રસાદી છે ભીખુદાનભાઈ, પત્રમ પુષ્પમ ફલમ તો જામ જોઈએ ભક્તિ આપણે છતી ગીતાજી કહે છે. ખુબ ખુબ ધન્યવાદ. આપણે બીજી બધી વાતો કરીએ એની પહેલા હું વિનંતી કરું માનનીય શ્રી એવા આપણા લોક સાહિત્યને જાગૃત રાખનાર સાહિત્ય સમ્રાટ કહી શકાય એવા જૂનાગઢનું સૌરાષ્ટ્રનું ગૌરવ, એનું રત્ન, એનું ધરેણ એવા ભીખુદાનભાઈ આશીર્વચન અથવા પોતાની વાણીને પાવન ભાગવત પાસે કરશે. અને આપ સૌ અતિ વિનંતી કરું ભીખુદાનભાઈ આપને શાબ્દિક આશીર્વચન અથવા તાળીઓના નાદથી વધાવશું. તાળીઓમાં આવું કરે માંડર તૈયાર જ છે આજે તાળની જેમ. હા, ખુબ સરસ શ્રી ભીખુદાનભાઈ. ફરવા જ્ઞાનની ગોદમાં આ પવિત્ર ધરતી ઉપર નિરાજ શિક્ષણ સંકુલના પટાંગણમાં મહેતા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રીજી, આપ મહેતા પરિવારના વડીલો, મુરબ્બીઓ, મિત્રો, મારી માતાઓ, બહેનો, મને આમ તો શરૂઆતમાં આમંત્રણ તો હતું જ, પણ હું થોડોક કામમાં હતો એટલે આવી શક્યો નહીં. પણ મેં કીધું એકવાર હું સાંભળવા આવીશ. મારે પરમ પૂજ્ય શાસ્ત્રીજીને સાંભળવાની પણ બહુ ઈચ્છા હતી, પણ આજે મેં પૂરો સમય એને સાંભળ્યા છે અને ભાગવતને ધ્યાનમાં રાખી અને દરેક જીવનના જે રહસ્યો ખોલ્યા છે જે નહું તો અનુભવી શકે એમ બહુ ઓછા વક્તામાં હું મળે છે આપણને. ભાગવત એ ભગવાનનું સાકાર સ્વરૂપ છે એટલે વિશેષ તો હું સમય અત્યારે ભોજનનો થયો છે પૂજ્ય શાસ્ત્રીજી કહેતા કે હું વિશેષ હું તમારો સમય નહીં લઉં, પણ મહાભારતને કેન્દ્રમાં રાખીને આજે પાત્રોની છણાવટ એમણે કરી પૂર્વ પૂજ્ય શાસ્ત્રીજી એ અવર્ણી. તો મારે વિચારવું તો જોયું બધાનું એમ એટલે ખૂબ સરસ એને પાત્રોની વર્ણિ કરી અને આયુર્વેદિક યોગ શાસ્ત્ર બધું એ તો એને ભાગવતના આધારે શાસ્ત્રોના આધારે જે પીરસ્યું છે એ હું એક ચારણ તરીકે સાહિત્યકાર તરીકે મેં આ ક્ષેત્રમાં ઘણા વર્ષોનું ફેરાણ કર્યું છે અને અનુભવને ધ્યાનમાં લઈને કહું છું કે અવર્ણી છે એને હું ખૂબ ખૂબ મારા અંતરથી પ્રણામ કરું છું. કારણ કે આજે વર્તમાન કાળમાં આવા વક્તાઓ ભાગવતની જરૂર છે કે જે લોકોને સાચું તત્વ મળે એમ. ઘણીવાર ભાગવત છે એ હાઈવે છે, દ્રષ્ટાંતો ડાયવર્ઝન છે, પણ ઘણીવાર દ્રષ્ટાંતો ડાયવર્ઝન થઈ જાય ને ભાગવત છે એ દ્રષ્ટાંતો છે એ હાઈવે થઈ જાય ને ભાગવત ડાયવર્ઝન થઈ જાય એમ એટલે ભાગવત ગૌણ થઈ જાય છે. ઘણીવાર બીજું બધું હોય છે, એક વાત સમજાવવા માટે તમારે દ્રષ્ટાંતની બહુ જરૂર છે. હું આ થોડીક ભૂમિકા બાંધી મારી એક રચના અરજી કરી મારી વાત પૂરી કરી છે. પણ લગડી છે સોનાની શાસ્ત્રીજી,
ઈ ગમે એટલી કિંમતી છે પણ એને તમે ડોકમાં બાંધીને ડોકમાં પહેરી નીકળો નહીં, ઈ ખરાબ લાગે. એમાં દાગીના કરવો જ પડે, અને દાગીના કરો એટલે એમાં મેળવણો નાખવું જ પડે. ચાંદી પિત્તળ જે કાંઈ મેળવણ થતું હોય, પણ મેળવણના દાગીના ન આવે. લગડીમાં મેળવણ જ હોય પણ મેળવણના દાગીના ન ચાલે. પરમ તત્વ છે એની વંદના તો લેવી જ જોઈએ. એની આજુબાજુ દ્રષ્ટાંત તમે બધી વાત કરો તો જરૂર છે, પણ દ્રષ્ટાંત જ મેઇન કથા થઈ જાય એવું ન બને. એટલે પરમપૂજ્ય શાસ્ત્રીજી જે ભાગવતને મહાભારતને આપણા શાસ્ત્રોને કેન્દ્રમાં રાખી અને જે એને વર્ણન કર્યું છે, આવું મેં સાંભળ્યું છે એમના વિશે ખૂબ, પણ મને એમ છે કે હું પહેલી વાર કદાચ સાંભળ્યું કહું છું, અથવા તો ક્યાંય સાંભળ્યા હશે તો મને દેવલ માને ત્યાં હા સાંભળ્યા હતા એટલે બરાબર યાદ છે. પણ મહાભારતની આજે ઘણી વાતો થઈ એનું અનુલક્ષીને હું એક બીજા કાગની રચના આપને સંભળાવી દઉં. જીવતર છે ભગવાન કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ ગીતા ગાય એ તો સંજય સાંભળી અને ધૃતરાષ્ટ્ર પણ સાંભળી હતી. ભગવાન કૃષ્ણ બોલ્યા છે અર્જુન ને સમજાવવા માટે, એ તો સંજય સાંભળી હતી અને ધૃતરાષ્ટ્ર પણ સાંભળી હતી, પણ ધૃતરાષ્ટ્ર અમલ ન કરી શક્યા. અર્જુને કીધું હવે તમે જેમ કહેશે હું કરીશ. કૃષ્ણ નું જીવન સંગીત નું પુસ્તક ગુણો સાહનું છે, એમાં બહુ સરસ વાત આપણે કહું. ગીતાજીના છ અધ્યાય છે. તમારા સામે, વિદ્વાનો સામે, નેતા પરિવાર સામે, શાસ્ત્રીજી સામે બોલવું મારા માટે અઘરું કહેવાય, પણ મને જે કાંઈ કાવી ગયેલી ભાષામાં આવડે છે વ્યક્ત કરું તો કૃષ્ણનું જીવન સંગીત ગુણોત્સાહનું છે. એમાં 18 અધ્યાય છે, એમાં 6-6 એના ભાગ પાડ્યો છે શાસ્ત્રીજી. 6 અધ્યાય, પછીના 6 અધ્યાય અને પછી 6 અધ્યાય એટલે 18 અધ્યાય છે. પેલાના 6 અધ્યાય છે એમાં અર્જુન પ્રશ્ન કરે છે કે કર્મ એટલે શું, વિકર્મ એટલે શું, મને સમજાવો, એ પ્રશ્ન થયો. પછી બીજા 6 અધ્યાયમાં તમે પ્રવેશ કર્યો એટલે એનો પ્રશ્ન પ્રાર્થનામાં ફેરવાય છે, મને જરા કર્મ સમજાવો ને વિકર્મ સમજાવો. હું તમને એમ કહું મને ભવનાથ નો રસ્તો બતાવો, મારો પ્રશ્ન થયો, પણ ભવનાથ નો રસ્તો મને બતાવો ને મારી પ્રાર્થના થઈ. તમને આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવાવો જોઈએ અને છેલ્લા 6 અધ્યાયમાં શરણાગતિ લઈ જઈ. આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થના મારીને તમારી સારી જઈ અને ત્રીજા દિવસે શરણાગતિ થાય તો પરમ તત્વ તરફ હું અને તમે ગતિ કરી શકીએ. આવો કૃષ્ણ જીવન સંગીતના ગુણોત્સાહનું આ એક સરસ નિવેદન છે. એમ ધૃતરાષ્ટ્રે સાંભળ્યું ખરું પણ એનો અમલ ન કર્યો. એને ગીતાજી મને તમે આખી મોઢે હોય પણ જો અમલ ન હોય તો કબાટનો ઉધાર થાય તો આપણો થાય, કારણ કે કબાટને પોત પૂછા હોતી પડી હોય અને આપણે અક્ષર અક્ષર મોઢે, પણ અમલ કરવો, ચરિતાર્થ કરવો. પરમપૂજ્ય શાસ્ત્રીજીની વાત એ છે કે હું તમને ટૂંકમાં એટલા માટે સમજાવું છું કે તમે જીવી શકો અને જીવવાની વાત આવે તો જ પરિણામ મળે. નહીં તો વાતું મળે નહીં. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખામ જેવું ગયું છે, રહેણી તાતા લો, જીવવું બહુ અઘરું છે. વાતું તો કરી શકે, મુક્તિ સુધી નહીં કરી શકે લે ને, પણ ખેર આપણે એમાં નથી આવું. પણ ધૃતરાષ્ટ્રે સાંભળી ખરી પણ એનો અમલ ન કર્યો, પરિણામ શું આવ્યું એની ગુલાકાગની રચના વ્યાસપીઠના ચરણમાં, પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં અને નેતા પરિવારના ચરણોમાં હું રજૂ કરી અને મારી વાતને પૂરી કરું. તો છેલ્લે જેમ કીધું, પાપ કાંડો હિમાલય ગયા એની પહેલા એક ઘટના બને છે અને એ ઘટના ગુલાકાગ એક કવિતામાં લખે છે કે સંજયા ફળ તેનું હોય છે જાણું નથી રે જણાતું, સંજયા ફળ તેનું હોય છે જાણું નથી રે જણાતું. પછી સુખજી કહે કે એ ભૂલી ગયા તાના તો હાથે વાગેલા ની વાતું, અંધની આગળ લાયું રે એના મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું એ માથું રાજા દુર્યોધનનું માથું, પિતાના ખોળામાં પડ્યું રે એના મોભી કુંવરનું માથું. આ ખોળ શેનું છે? મસ્તક આવ્યું ધૃતરાષ્ટ્ર હાથ ફેરે, આ શેનું ફળ છે? સંજય આ શેનું ફળ છે? સુખજી કહે, આ કવિતા બહુ સરળ છે, અર્થ કરવાની જરૂર નથી. સુખજી કહે ભૂલી ગયા હતા તો હાથે વાગેલાની વાતું, અંધની આગળ આવ્યું
એના મોભી કુંવરનું નાખું. જે દિયા વૃક્ષના બીજ વવાના તને ભેળ ઊંચી ઝેરમાં ધાતું. એ જે દિયા વૃક્ષના તને બીજ વવાના ભેળ ઊંચી ઝેરમાં ધાતું. અને લાખા ભવનમાં અને એક વિઘો એ ધરણી ન આપું એ જ રાત દિવસ તું જાતું. એ જ એક વિઘો એક ધરણી આપું તેજી રાત દિવસ તું જાતું. અને દ્રૌપદી ના તેજી ચીરુ જુટાણા તેજી ફૂલડે લટલું થાતું. અંધની આગળ ગાયું રે એના મોભી કુંવરનું માથું. રચના એવી છે કે તમે કલાકો સુધી બોલી શકો. અને ભીષ્મની જે ન બોલવાની ન બોલ્યા જે મન એની જે આ પરમ પૂજ્ય શાસ્ત્રીજી આ વ્યાખ્યા કરી એ નભૂતોને ભવિષ્ય આ તમને બધી બહુ જાણવા મળે તો શું મળે. ઘણી વાર લોકો એની રીતે અર્થ કરતા હોય એનું સમાધાન આજે શાસ્ત્રીજી કર્યું. અને વિદુરી જે વાગે તમને કરી તી વિનતી. આ સુતજી ધૃતરાષ્ટ્ર કે એ જી વિદુર જે વાગે તમને કરી તી વિનતી તેજી વન પક નો તું ઘડાતું. શું વાતાજની રચના છે સાહેબ. વિદુર જે વાગે તમને કરી હતી વિનતી વન પક નો તું વેળાતું. વિદુર જે વાગે તમને કરી હતી વિનતી વન પક નો તું વેળાતું. અને કારણ શું કે તમારી મેલી રાજરમત નો તમારી મેલી રાજ રમતનું એને રખો પૂરો જ રખાતું. અંધની આગળ વાયું રે એના મોભી કુંવરનું માથું. છલી કરી કબાડી કાપવા આવ્યો કાજ કે નહોતું કપાતું. જેજી કૃષ્ણ કબાડી એને કાપવા આવ્યા હતા કાજ કે નહોતું કપાતું. અને એનું ફળગાયું આપની આગળ આ વિધિ લેખની વાતું. અંધની આગળ ગાયું રે એના મોભી કુંવરનું માથું. મોભી કુંવરનું એ માથું રાજા દુર્યોધનનું માથું. પિતાના ખોળામાં પડ્યું રે એના મોભી પરિવારને નિમિત્ત બનાવી આખા સમાજને સંદેશો એકતાનો આપ્યો કે પરસ્પરની પ્રીતિ વધે પરસ્પરની એકતા વધે તો આપણે અખંડ ભારત કરી શકીએ. અખંડ ભારત કરી શકીએ તો આપણા હવે કોઈ આંગળી ન ચીજી શકે એવું એક સરસ નિવેદન એને વ્યાસપીઠ પૂછ કરું એને હું પ્રણામ કરું છું. ધન્યવાદ. આભાર. ખુબ ખુબ ધન્યવાદ શાસ્ત્રીજી તરફથી નેતા પરિવાર વતી દ્વારકાધીશનું ચિહ્ન આપે છે, સ્મૃતિ ભેટ આપે છે. આપણે તાલીઓના માથે વધારશું. મહાપ્રસાદ લઈને ભીખુદાનભાઈ આપણે જશું તો નેતા પરિવારનું ખુબ ખુબ ધન્યવાદ. તાલીઓના માથે ભીખુદાનભાઈને ફરી વધારશું. એનો સમય ખુબ કિંમતી હોય છતાં પણ પધારા નેતા પરિવાર આપનો ઋણી રહેશે. હું હવે વિનંતી કરું છું કનૈયાલાલ મહેતા તે સ્વાગત કરશે મહાદેવભાઈનું. ઝડપથી પધારશે તથા શ્રી કેતનભાઈ મહેતા તે સ્વાગત કરશે હિરેનભાઈ મહેતાનું. અને પૂરણભાઈ મહેતા તે સ્વાગત કરશે મૌલિકભાઈ મહેતાનું. આ બધા તૈયાર રહેશો. તાલીઓના નાથે વધાવશો. ભગવત નામનું ઉપવસ્ત્ર અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓના નાથે વધાવશું. બીજા જે પણ નામી અનામી વ્યક્તિઓ આવ્યા છે એને પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જશે. મહેતા પરિવાર એનું પણ સ્વાગત કરશે.
હું નામ બોલું છું આ પ્રમાણે છે. શ્રી નવનીતભાઈ ઉપાધ્યાય વેરાવળ ઉભા થઈ જશે પોતાની જગ્યા ઉપર. હા, નવનીત બાપા દર વખતે શાસ્ત્રીજીનું સ્વાગત કરે છે. જે સુખસાગર ગ્રુપ છે, નવનીત બાપા સ્વાદ રેસ્ટોરન્ટ પણ અમારે સિપુટા રોડ ઉપર ખોલ્યું છે, એવા નવનીત બાપા ખૂબ ખૂબ ધન્યવાદ. તે શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. જે પણ શ્રોતાજનો છે એને વિનંતી મારી કે સૌ મહાપ્રસાદ લઈને જશું. આ પ્રસાદ કનૈયાનો છે. ભાનુભાઈ જોશી વેરાવળ પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જશે અને સ્વાગત કરશે. મહેતા પરિવાર ત્યાં તૈયાર રહેશે. મહેતા પરિવારને વિનંતી, કલ્પેશભાઈ, જગદીશભાઈ, ગૌરાંગભાઈ ત્યાં તૈયાર રહેશું. આપણે સૌ પ્રથમ આપણી વચ્ચે મને ભૂલાઈ ગયું છે, આપણા અમારા ખાસ મિત્ર છે એટલે ભૂલાઈ જાય, આપણી વચ્ચે બેટ દ્વારકાના આચાર્ય શ્રી જયેશભાઈ જોશી છે, એનું સ્વાગત કરશે ગૌરાંગભાઈ મહેતા. આમ તો ના, એ મારા સહપાઠી છે ને એટલે જ ભૂલાઈ જાય. અમે ભેગા ભણતા ને ભેગા રહેતા એટલે કૃષ્ણ સુદામાં જેવું પ્રેમ છે. એ દ્વારકા છે એટલે હું પોરબંદરની બાજુ મારે એટલે સમજી જવું. તાલીઓના નાથથી વધાવશું. બેટ દ્વારકાના આચાર્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગૌરાંગભાઈને મૃત્યુ આપશે. ભીખુભાઈ એલ મહેતા વેરાવળ એને પણ સ્મૃતિ ચિહ્ન આપશું. જેનું નામ લેવાય પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જશે. પરસનભાઈ ભરાડ પોતાની સ્થાન ઉપર ઉભા થઈ જશું. હા, ભાઈ ઉભા છે, ભાનુ બાપા ત્યાં ઉભા છે, ત્યાં સ્વાગત થઈ ગયું છે. લાલજીભાઈ વાડા શિવ રોડવેજ, લાલજીભાઈ વાડા તાલીઓના નાથથી વધાવશું. બોલો વૈકુંઠરાય પંડ્યા સનખડા, જીતેન્દ્રભાઈ જોશી પોરબંદર, લક્ષ્મણભાઈ પાનેરા જયપુર, જેના નામ લેવામાં ઝડપથી ઉભા થશું. હર્ષદભાઈ ભેદરડા શુભમ ડિલક્ષ, પંકજભાઈ ભેદરડા શુભમ ડિલક્ષ, હા અમુક નામ વગરના મને મોઢે છે એમને બોલાશે. જાનીભાઈ મુરલીધર સ્કૂલ જુનાગઢ, લક્ષ્મણભાઈ વાળા જુનાગઢ ઉકડિયા, હર્ષદભાઈ જોશી સીમાર, વરજાંગભાઈ સોલંકી વેરાવળ, હર્ષદભાઈ ભેદરડા રાજકોટ, કનૈયાલાલ મહેતા જુનાગઢ, અનિલભાઈ ડી જોશી વેરાવળ, કદાચ કોઈના નામ રહી જાય તો મને જરા સૂચના આપશો. હરેશભાઈ જુનાગઢ, હરેશભાઈ પંડ્યા ઉભા થશે, એનું પણ સ્વાગત મહેતા પરિવાર યથાશક્તિ સ્મૃતિ ચિહ્ન આપશે. તાળાભાઈ વાડા પંડવા, તાળા બાપા ગયા વર્ષે પંડવા પરિવારમાં મારી કથા હતી. આપણે ઝડપથી તાળી ઉપાડશું એટલે શું સ્મૃતિ ચિહ્ન પણ તમારો વહેલો વારો ત્યાં આવે. અનિલભાઈ ડી જોશી, વલ્લભ બાપા મહેતા, વલ્લભ બાપા મહેતા આદરી અને મુકુંદભાઈ મહેતા એ પણ ત્યાં રહેશે. મુકુંદભાઈ મહેતા એ પણ ત્યાં રહેશે. બંનેનું સ્વાગત થઈ જશે એકસાથે. જયસુખભાઈ જોશી જૂની ચાવંડ, જયસુખભાઈ જોશી જૂની ચાવંડ પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જશે. નીતિનભાઈ જાની કોડીમાર, નીતિનભાઈ હા ત્યાં જ, જીતુભાઈ જાની કોડીનાર, જીતુભાઈ જાની કોડીનાર, હર્ષદભાઈ મહેતા માંગરોળ, જેનું પણ નામ લેવામાં આવે વિનંતી છે, પોતાના સ્થાન ઉપર આપણે ઉભા થઈ જશું. જયસુખભાઈ જોશી અશોક લેલન જુનાગઢ, તાનાભાઈ બારડ ઉકડિયા, દીપકભાઈ જોશી પ્રાચી પત્રકાર અને તીર્થગોર, જિજ્ઞેશભાઈ કનકરાય જોશી જુનાગઢ, અજયભાઈ છેલાણા વેરાવળ, મેરામણભાઈ ચાંદેરા જયપુર સ્કૂલ, વિનુભાઈ મહેતા વેરાવળ, અશોકભાઈ જયસુખભાઈ જોશી વેરાવળ, અશોકભાઈ છેલ્લે હા, કમલેશભાઈ મરુંડા, નીતેશભાઈ પંડ્યા વેરાવળ, હિતેશભાઈ એન જોશી વેરાવળ, જેના નામ લો મેં ઝડપથી ઉભા થઈ જશું. વિનંતી છે મિત્રોને. કનકરાય આર જોશી જુનાગઢ, અનંતરાયભાઈ પંડ્યા વેરાવળ, કિશોરભાઈ ઠાકર જુનાગઢ, હિમાંશુભાઈ ઠાકર જુનાગઢ, ગીતાબેન જનુભાઈ જુનાગઢ, મધુબેન જોશી કેશોદ, આ બાજુ જરા નામ બોલાય તો થોડાક માર્ગદર્શનમાં રહેશું.
હંસાબેન રાઠોડ વેરાવળ, વાલીબેન આંગણવાડી વેરાવળ, કમળાબેન વેરાવળ, મણિબેન પ્રજાપતિ વેરાવળ, વર્ષાબેન પ્રજાપતિ વેરાવળ, ભારતીબા દરબાર વેરાવળ, મંજુબેન કોળી વેરાવળ, પ્રવીણાબેન બાબાજી વેરાવળ, ઉમાબેન અથવા ઉનાબેન વેરાવળ, દિનેશભાઈ જોશી જુનાગઢ, મહેન્દ્રભાઈ ભરાડ જુનાગઢ, મુકેશભાઈ કાંતિલાલ રૂદલપુર, સંજયભાઈ રાઠોડ વેરાવળ, ભાવિકભાઈ નલીનભાઈ ભટ્ટ વેરાવળ, દેવશંકરભાઈ પોરબંદર, હું વિનંતી કરું છું અમારા ભરત કાકા જે આપણા કથાકાર નરેન્દ્રભાઈના પિતાશ્રી છે તે પણ પોતાના સ્થાને ઉભા થશે, એનું સ્વાગત કરશે. પ્રેમથી અમે કાકાને માસાય કહીએ છીએ. તાલીઓના નાથે વધારશું. પૂજ્ય શાસ્ત્રીજીના પિતાજી છે. ઉમરેથી ગોપી મંડળ વતી વિનંતી કરું, એક બેન ઉભા થઈ જશે એનું એક સ્મૃતિ ચિહ્ન ભેટ આપશે. પરમ પૂજ્ય મંજુબા વેજીબેન કેશોદ અને મોંગીબેન કેશોદ એને પણ સ્મૃતિ ચિહ્ન આપશે. સંજય ભાવિનભાઈ નલીનભાઈ ભટ્ટ હાજર જે હોય એ બધાનું સ્વાગત થઈ ગયું છે. કદાચ કોઈ ભૂલ થઈ ગયું હોય તો જરા તમને સૂચના આપજો, તમે આપણું નામ યાદ રાખશો. અને મહેતા પરિવાર વચ્ચે આપ સૌને વિનંતી કરું, આપ સૌએ આ ઠાકોરજીનો કનૈયાનો મહાપ્રસાદ લઈને જ જવાનું છે. આપ સૌને વિનંતી. નામ બોલાણું હોય અને ફોટો ન મળ્યો હોય તો આપી દઈશું. આપણે ગુણવંત બાપા આપણી વચ્ચે છે તો એને એક સ્મૃતિ ચિહ્ન આપશું. અમારા યજમાન જયંતભાઈ દવે આપણી વચ્ચે છે તો એને એક સ્મૃતિ ચિહ્ન આપશું. સૌ શ્રોતાજનો આ દિનચુક બાપા દ્વારા જયંતભાઈ દવેને એક સ્મૃતિ ચિહ્ન આપણે આપવામાં આવશે. ભાનુભાઈ રવૈયા પણ શાસ્ત્રીજીને સ્વાગત કરવા માંગે છે. પુરુષોની કાલની જેમ સામે વ્યવસ્થા છે, બહેનો પણ અંદર જશે. Bye.
આથેથી પુષ્પથી આરતી આપશું. આરતી આપી પ્રેમથી ભાવથી આપણે બધા પણ આરતી લેશું. આરતી લઈ હાથ થોડા પાણી વાળા કરી અને મંત્ર પુષ્પાંજલિ હાથમાં રાખશું. ભાઈ પુષ્પા આપી દેજો એકબીજાને. આથેથી આરતી આપી હાથ ધોઈ અને મંત્ર પુષ્પાંજલિ રાખશું. નંદકિશોરભાઈ મંત્ર પુષ્પાંજલિ અપાઈ જાય એ દુષ્યંતભાઈ અને રાહુલભાઈ અમને જાણ કરશે. આપણી વચ્ચે દેવશંકર બાપા દેવ બાપા ભટ્ટ પીપળવાથી પધાર રાખી હું વિનંતી કરું છું. દેવ બાપા અને સ્ટેજ ઉપર સ્વાગત કરશે શ્રી કૌશિકભાઈ આપણા પાકા કૌશિકતા સારું ઉડાડશે અને દેવ બાપાને સ્મૃતિચિહ્ન ભેટ કરશે. આપણા હવે કૌશિકભાઈ નેતા કાર્યનું નાખ્યું બતાવશે. Thank you.